આપણા સૌના અંતરમાં ઘર કરી ગયેલા ફફડાટ ઉચાટ અને રઘવાટને વાણીના જળહરાટમાં ઓગાડી દેવા માટે આજે ત્રણ દેદીપ્યમાન વક્તાઓ અહીં હાજર છે તો ચાર પંક્તિથી વિષય તરફ જઈએ આપણે કે જિંદગીઓ જિંદગી જિંદગી તે ખૂબ દેખાડ્યા ફિયર્સ જિંદગી તે ખૂબ દેખાડ્યા ફિયર્સ ને કે જિંદગી તે ખૂબ દેખાડ્યા ફિયર્સ ને ક્યાં સુધી ઠડકારમાં જીવ્યા કરું ક્યાં સુધી થડકાર જીવ્યા કરું ઝીલી લઈ પડકાર મેં કીધું ચિયર્સ તો સફરમાં સફરમાં રથ રહેવા માટે પણ ક્યારેક બેસીને વિચારવું પડે છે અને એ બેસવા માટે જ આ ધાબુ હોય છે વિચારવા માટે જે ધાબુ હોય છે વીતી ગયેલા પ્રવાસનું સરવૈયું અને આવનારા પ્રવાસ વિશેનો વિચાર તો જીવન વિશેની જીવંત વાતોના લાઈફ વિશેની લાઈવલી વાતોના આ સેન્સેશનલ છતાં સેન્સિબલ કાર્યક્રમમાં આપણે જિંદગીને ચીયર્સ કહેવાનું છે તો આજની સાંજે આ ત્રણ દરખમ વક્તાઓ માતૃભાષાનો સ્પર્શ આપી આપણા હૈયાને અડકવાના છે એમની વાતો આપણે શીખેલી પહેલી ભાષામાં અને મધુશાળાની શાળાની વોકેબલરી જો વાપરીને કહું તો પહેલી ધારની વાતો હશે કોઈ સંતો કે કોઈ ફિલસુફોના સેકન્ડ હેન્ડ કોટેશન્સ કે પછી ડેલ કાર્નેગી કે સ્ટીફન કોવીના ઉદાહરણો ઉદાહરણોએ તમારા માથે ઠપકારવાના નથી આજે ત્રણેય વક્તાઓ આજે પોતાની સ્ટ્રગલની પોતાની ડળમજલની પોતાની ગડમથલની અને પોતાની વૈચારિક ફસલની લાણી કરવાના છે તો લાલુભાઈનો આ બધો કારસો છે એમનું આ બધું કાવતરું છે બુરી નજર વાલે તેરા મુ કાલા પેલો નંબર જુઓ નંબર વંચાય છે જેમને આંખ એકદમ સરસ મજાની હશે સોળ વર્ષની ઉંમરે કિશોર હોયમાં છોકરી તરફ જોતા એ રીતે નંબર જુઓ શું વંચાય છે એમ એચ ઝીરો એટ સી એચ વન ટુ વન નાઇન આ દ વિન્સી કોડ જેવું છે આ આ એમ એચ તો મહારાષ્ટ્ર બરાબર છે ઝીરો એટ ઓગસ્ટનું છે એચ એ ચંદીગઢનું નથી પણ એ કલ્ચર હાઉસનું છે ટવેલ્વ ઇઝ આજની તારીખ અને ઓગણીસે આ વર્ષ છે આપણું તો આજની આ સાંજ આ ત્રણ ગુજરાતી ભાષાના ખ્યાતનામ છેલ્લા દાયકાના સૌથી વધુ લોકપ્રિય વક્તાઓને નામ છે ભાગ્યેજ એક મંચ પર ત્રણે એક સાથે જોવા મળી શકે છે ત્રણે ત્રણની અલગ અલગ જગ્યાએ ડેટ્સ હોય છે નોર્મલી બહુ કોઈ એવા વિરલા હોય કે જે આ ત્રણને ભેગા કરી શકે અને એ કામ જયેશભાઈ અને લાલુભાઈએ કર્યું છે સૌથી પહેલાં મંચ ઉપર હું બોલાવીશ લોક લાડીલા કવિ સભા સંચાલક અને વક્તા જેમનું નામ ગુજરાતી રસિકોના હૈયા અંકિત છે એવા અંકિત ત્રિવેદીને જોરદાર તાળીઓના સંગાથે આપણે મંચ પર આવકારીશું તો અંકિતભાઈ નો પરિચય એકદમ સિરિયસલી અમે તો આમ ભેગા થઈએ તો મજાક મસ્તી કરતા હોઈએ પણ સભાનો મંચનો આદર કરીને એમના બે કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે ગઝલપૂર્વક અને ગીતપૂર્વક મૈત્રી વિશ્વ એ એમના એસેઝનું કલેક્શન છે અને એ ઉપરાંત અનેક સુંદર સંપાદનો એમણે કર્યા છે અખબારમાં એમની ઓફબીટ નામની કોલમ આપણે વાંચીએ છીએ પણ એમનું સૌથી મોટું જો પ્રદાન હોય તો ગુજરાતી સાહિત્યના અને ગુજરાતી સંગીતના વેલ કન્સીવડ અને વેલ ડિઝાઇન્ડ કાર્યક્રમો અમદાવાદથી લઈને અમેરિકા સુધી અંકિતના આગમન પછી ગુજરાતી તખતાની રોનક વધી છે ગુજરાતી ભાષાની ટીઆરપી વધી છે અને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ થકી ગુજરાતીઓને એમના થકી એક જલસાવતાર માણવા મળ્યો છે તો અંકિતને આપણે બા અદબ બા મુલાઈજા મંચ ઉપર આવકારીએ છીએ અને બીજા આજના આપણા મહેમાન ગુજરાતી મંચોની જે શાન છે ગુજરાતી ચાહકોના હૃદયમાં જે બિરાજમાન છે અને સૌથી વધુ લોકપ્રિય કલમ નવીશોમાં જેમનું સૌથી ઊંચું સ્થાન છે એવા કાજલ ઓઝા વૈદ્ય વિનંતી કરું કે મંચને શોભાવે જોરદાર તાળીઓના સંગાથે કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતીઓમાં પરિચયના મોહતાજ નથી આજે એમની હૈયાસોશ્રી વાણી સાથે આપણું એન્કાઉન્ટર છે ગુજરાતના ઉત્તમ નવલકથાકાર છે તમારામાંથી કોઈએ ચિત્રરેખામાં યોગ વિયોગ વાંચી હશે કોઈ કૃષ્ણાયનનો દીવાનો હશે કોઈએ દરિયો એક તરસનો અથવા લીલું સગ પણ લોહીનું પચાવ્યું હશે તો કોઈએ પારિજાતનું પડોળ મૌનરાગ જેવી નવલકથાના આશક અથવા ચાહક હશે એ માત્ર વાર્તાઓ નથી લખતા સંબંધો વિશે સફળતા વિશે દાંપત્ય વિશે યુવાનો વિશે બાળકો વિશે ફિલ્મો વિશે સંસારના દરેક વિષયને રસપ્રદ બનાવીને અદાથી અને છટાથી રજૂ કરી શકે છે એવી પ્રતિભા અને પ્રજ્ઞાના એ સ્વામીની છે અસ્ખલિત વાગધારા પ્રભુએ એમને આપી છે એમના વિચારો સોસરા અને સ્પષ્ટ હોય છે તેથી ક્યારેય મેં એમની જીભને અટકતી કે અચકાતી જોઈ નથી જે હૈયે છે એને જ હોઠે લાવતા હોવાથી એમના પ્રવચનો ખૂબ માન્ય હોય છે અને કમનીય પણ હોય છે ચાર પંક્તિ સાથે એમનું સ્વાગત કરું કે કલમ એક કોમલ હૃદય એ છલોછલ કલમ એક કોમલ હૃદય એ છલોછલ શબદ એનો હૈયે મચાવે છે હલચલ ને આ ગુર્જર ગિરાનો હતો વાન ગોરો ગુર્જર ગિરાનો હતો વાન ગોરો જયભાઈ ઓન ધ વે છે એ કોઈ બીજા ધાબા પર અટકી ગયા છે અને આ ત્રણ પણ આમ તો આ ત્રણ કાફી છે થ્રી ચીયર્સ નામ છે કાર્યક્રમનું પણ મનોજભાઈ જયેશભાઈ લાલુભાઈ બધાને થયું કે કોઈને પણ ઉપાડી જવા હોય તો ચાર જોઈએ અને આ કાર્યક્રમ કોઈ વ્યાવસાયિક ગણતરીથી યોજાયેલો કાર્યક્રમ નથી એક ઉમદા ભાવનાથી યોજાયેલો આ કાર્યક્રમ છે લાલુભાઈ અને કલ્ચર હાઉસના જયેશભાઈ એ સભાના નહીં પણ સરભરાના માણસો છે દુનિયામાં આવું નોખું અને અનોખું વિચારનારા આયોજક ઓછા છે અને એને અમલમાં મૂકી અને એને આવું સરસ મનોહારી સ્વરૂપ આપનારા તો એથી ઓછા છે તો આ બંને માટે બંને મિત્રો બંને આયોજકો માટે એકવાર જોરદાર તાળી થઈ જાય લાલુભાઈ ક્યાં છે લાલુભાઈ પધારો લાલુભાઈ એક જ વાત જય નું સ્થાન લઈ શકો છો ને જય આવે તો તમારે જ બોલવું પડશે થઈ જાય લાલુભાઈ માટે જો મારે એક જ લાઈન કહેવાની હોય તો હું એમ કહીશ કે સાઉથ ઇન્ડિયા સાઉથ મુંબઈ ના છે તો સાઉથ ઇન્ડિયામાં જે માન જે મોભો અને જે સ્ટારહુડ રજનીકાંતનું છે એ જ સ્થાન સાઉથ મુંબઈમાં અમારા માટે લાલુભાઈનું છે કલાકારો માટે પણ લાલુભાઈનું એવું છે કે લગ્ન થઈ ગયા એ પછી પણ એમની ક્રિએટિવિટી આ બધી વસ્તુઓ માટે હજુ બચી છે એટલે બહુ આનંદની વાત છે તો સૌથી પહેલાં આપણા લાડીલા શબ્દ સારથી અંકિત ત્રિવેદીને તમારી સામે રજૂ કરું છું કવિ સંમેલનોમાં અમારા સૌની દશા અર્જુન જેવી કિમ કર્તવ્ય મૂડ હોય ત્યારે એ પરમ સખાની જેમ સફળતા તરફ દોરી જાય છે તો આજે એમને વિનંતી કરું કે આ કાર્યક્રમનો સુંદર શુભારંભ કરે એમના જીવનના વળાંકોની આજે વાત કરવાના છે એમના પડકારોની વાત છે એમની સફળતા આપણે સૌએ જોઈ છે પણ એમના સંઘર્ષોની વાત આજે અંકિત આપણને કરવાના છે અમૃત ઘાયલનો એક શેર છે ક્યાં સુધી હોઠોમાં ભીંસાતો રહું ક્યાં સુધી હોઠોમાં ભીંસા રહું શબ્દ છું છટકું નહીં તો શું કરું હોઠમાંથી છટકી ગયેલા શબ્દને પામવા માણવા અને પંપાળવા માટે આવેલા આપ સૌ દાદમાં દરિયા જેવા અને વાલમાં વરસાદ જેવા મુંબઈ ગરાઓનું હું ગુજરાતી પૂર્વક સ્વાગત કરું છું મિત્રો આજે મેં એટલા માટે જબ્બો નથી પહેર્યો કારણ કે આજે મારે સંચાલન નથી કવિતા નથી વાંચવાની કાર્યક્રમમાં નથી આવ્યો જીન્સ પહેરીને આવ્યો છું કારણ કે મારા જીન્સમાં કવિતા છે વાહ ભાઈ આજે મારે એવી વાત કરવાની છે જે મેં જિંદગીમાં ક્યારેય કોઈની આગળ કરી નથી આજે મારે મારી સંગાથે મારા બીજા બે અંતરંગ મિત્રો કાજલબેન અને જયભાઈ અમારી છોડ ગઠરિયા એની વાત કરવાની છે જેને અમે અમે બાંધી જ નથી હજી બરાબર અમે બાંધી શક્યા પણ નથી એને પણ આજે જે કંઈ આટલી ઉંમરના અનુભવે અમને સમજાયું છે એ સત્ય તમારા સુધી લઈને આવવું છે કદાચ કોઈકને હસવું આવે કોઈકને રડું આવે કોઈકને સહાનુભૂતિ થાય પણ અમે તો એ જીવ્યા છીએ અને ઈશ્વરને એ જ પ્રાર્થના કરીએ કે ફરીથી એનો એ જ જીવન આપ એનો એ જ સમય આપ કે હજુ પણ જે ધાર નીકળવાની બાકી છે એને ફરીથી ચોધાર અમે કાઢી શકીએ આપણે ત્યાં ખલીલ સાહેબે તો લખ્યું કે સબકો અમારા રહેન સહન ઓર ખાના પીના દીખતા હૈ અમને અપને કચ્ચે બક્કે સપને બેચે ઉસકા ક્યાં અમે અમારા જે સપનાઓ વેચીને સ્ટેજ ઉપર આવ્યા છીએ એની તાજેતરની ગઈકાલની જ વાત કરું હું બેગ ભરતો હતો મુંબઈની સવારની ફ્લાઇટ હતી મને દીકરીએ કીધું કે પપ્પા ફરી પાછા બારગામ જાઉં છો મેં કીધું હા બેટા મુંબઈ જાઉં છું મને એણે કીધું કે પપ્પા તમે આ રંગનો જબ્બો લેજો આ રંગ બહુ જ પહેર્યો છે આમ તેમ અને એટલું બધું કીધું પછી એણે ધીરે ધીને બેગ બંધ કરતાં કરતાં એમ કીધું કે પપ્પા અમારી સ્કૂલમાં ઘણીવાર વરસાદ હોય તો રજા પડે તમારા કાર્યક્રમમાં એવું નથી થતું મારી પાસે આનો કોઈ જવાબ નહોતો મારી પાસે એટલો જ જવાબ હતો કે બેટા તું મોટી થઈ જાય અને પછી તું નક્કી કરે એ કાર્યક્રમમાં જવું અને તું એવું સરસ જીવ જે કદાચ મારા નસીબમાં નથી આવ્યું જે હું તને આપી શકું એટલી તું હું ખમતી દર અને તું એવી સમજું પગભર થઈ જાય એટલી જ ઈશ્વરને પ્રાર્થના હોય મારા જીવનની વાત કરું તો હું કોમર્સનો વિદ્યાર્થી મારે મારા ફાધરને એક દુકાન હતી ડિપાર્ટમેન્ટલ સ્ટોર શિવમ ડિપાર્ટમેન્ટલ સ્ટોર નારણપુરા વિસ્તારમાં આવેલો અહીંયાથી કેટલાક લોકો એને જોયો છે પપ્પાના પેલા જૂના વેપારી હું મુંબઈમાં કાર્યક્રમ કરતો હતો એ દિવસોમાં જીવનના કોઈ રસ્તાઓ સામે હતા નહીં સામે હતું તો દોઢ બે અઢી કરોડ રૂપિયાનું દેવું હતું બંગલો વેચાઈ જાય તો પણ સાથે એકાદ કરોડ રૂપિયા મારે ભરવાના આવે એવી પરિસ્થિતિ હતી આજે પણ મારા મિત્રો મને એવું કહે છે કે તે જેટલું દેવું ભર્યું એટલું જો તે તારી પાસે રાખ્યા હોત તો તું એક જ બીએમડબલ્યુ લઈને કવિતા વાંચનારો કવિ હોત મેં કીધું પણ મને એ બીએમડબલ્યુ ના મળ્યું પણ એને કારણે થઈને મને રસ્તાઓની ગલી કૂંચી ક્યાં ક્યાંથી કેવી રીતે નીકળે છે ને એનો અનુભવ બહુ પાકો મળ્યો એની બરાબર બાજુમાં જ અમારી એક સિઝનની દુકાન હતી જ્યાં સિઝનેબલ સ્ટોર હતો ફટાકડા વેચાય પતંગ વેચાય હોળીના રંગ વેચાય મેં શેરડીનો રસ વેચ્યો છે ઉનાળામાં એટલે મને ભાવકોની તરસની ખબર પડે છે વાહ મેં શેરડીના રસના ગ્લાસ ધોયા છે મેં એ જે બરફ રાખવાના પેલા બોક્સ આવે એમાંથી બરફ કાઢીને એને મારીને એ બધી જ પ્રવૃત્તિઓ મેં કરી છે આજે હું જ્યારે મારી જુદા સંદર્ભે જોઉં છું ત્યારે મને એટલી જ ખબર પડે છે કે પપ્પાએ એ બધું જ કર્યું મમ્મી એને બંધ આંખો એ સપોર્ટ કર્યો પણ એ બધું એટલા માટે કર્યું કારણ કે એમને એમ હતું કે મારા છોકરાઓ સરસ રીતે જીવે કદાચ એ સફળ થયા હોત તો મારી આ કહાની જુદા સંદર્ભે રહી હોત હું મંચ ઉપર પણ ન હોત ક્યાંક દુકાને સરસ રીતે બીજી દુકાન કરીને ત્રીજી દુકાન કરીને ક્યાંક બેઠો હોત પણ જ્યારે ઘર મારે વેચવાનું આવ્યું ત્યારે મારા ખિસ્સામાં પચીસ રૂપિયા હતા હું કાં તો એ દિવસે સાંજે કોઈ એક મિત્રને ત્યાં એ પચીસ રૂપિયા લઈને જઈ શકું અને કાં તો હું એ સાંજનું જમવાનું ખાઈ શકું હું મિત્રને ત્યાં ગયો થોડાક દિવસો એમના લગ્ન કરાવવાનો હોલ હોય એમાં બ્રૂ બ્રૂમ એન્ડ ગ્રાઈડના હોલ હોય છે છોકરો છોકરી રહે એ હોલમાં હું થોડાક દિવસો રહ્યો મારા ઘરના ને પરિવારને બધાને એવું થયું કે આ હાથમાંથી બહાર જતો રહેશે આના સમજ નથી આ તે મારી બા અને મારા દાદા બંને જીવતા હતા બંને શિક્ષક હતા બંને સ્કૂલના પ્રિન્સિપાલ રહ્યા બંને ઘર જતું જોયું મારા કરતાં વધારે પીડા એમને થઈ હશે પણ એમણે ક્યારેય કોઈ બાબતનો આ બાબતનો વસવસો મારી આગળ એમણે કર્યો નહીં એણે મને જે શીખવાડ્યું દાદા મારા બહુ સ્ટ્રીક પણ એટલા જ સાહસિક કોઈ દિવસ ધૂળેટી રમવા જ નહોતા દેતા ઇવન મારો કોઈ ભાઈબંધ મને ધૂળેટીના દિવસે રંગવા આવે તો એને નજીક બોલાવીને મારે પેલાને એમ થાય કે કદાચ દાદા સરનામું આપશે કે અંકિત કયા રૂમમાં છે એને મારે ને પછી એમ કે સાલા ભણવાનું નથી આવું મારે રંગોને આ બધું કરવા આવ્યો છું મારા ભાઈબંધો મારા ઘરે આવતા ગભરાય અને આ એ જ દાદા કે જ્યારે મારી દીકરી ધૂળેટીના દિવસે જન્મી ત્યારે એવું કીધું કે ઘરમાં ધૂળેટી કેમ નથી રમતા ત્યારથી મારા ઘરમાં ધૂળેટી રમવાની શરૂઆત થઈ મારા આ સ્ટ્રગલના દિવસોમાં એક બીજી સ્ટ્રગલ ઉમેરાઈ હું કોમર્સનો વિદ્યાર્થી એ દિવસોમાં મેં એવું નક્કી કરેલું કે હું કોઈ બેંક મેનેજરની કે કોઈ બેંકના ક્લાર્કની નોકરી કરીશ જે બેંકોમાંથી પપ્પાએ લોન લીધી હતી એના ચેરમેનને મેં વિનંતી કરેલી કે મારે જો થોડાક પૈસા આપવાના હોય તો હું આપવા તૈયાર છું પણ મને તમે જોબ માટે રાખો અને એમણે એમ કીધું કે તું યાર આનો માણસ નથી પછી મેં પોતે વિચાર્યું કે હું શેનો માણસ છું મારા એ દિવસો ગયા એની સાથે મારો એ ઘરનો હિંચકો ચાલ્યો ગયો જ્યારે ઘર વેચાયું ત્યારે બધી જ વસ્તુઓ લેતા લેતા મારી જ સોસાયટીમાં બાલમુકુંદ દવે રહેતા હતા અને હું બરાબર મેચ્યોર થયો એ પહેલાં એમણે ઘર ખાલી કરી દીધેલું અને ત્યારે ગુજરાતી કવિતામાં એમની એક કવિતા બહુ પોપ્યુલર પ્રખ્યાત થયેલી જૂનું ઘર ખાલી કરતા અને એ બધી વસ્તુઓ લેતા લેતા એ અનુભવ મને થયો મારા માટે આ મારી અંતરંગ વાતો તમારા સુધી હું પહેલી વાર કરું છું અને કદાચ છેલ્લી વાર રાખીએ કારણ કે સંઘર્ષના દિવસો મેં હંમેશા મારે માટે જીવ્યા છે ઓડિયન્સ માટે ક્યારેય નથી જીવ્યો ઓડિયન્સમાં તો હું હંમેશા હસતો રમતો હસતો હસાવતો કવિતાને ઉજવતો અર્થને સમજાવતો આસ્વાદતો એક અંકિત ત્રિવેદી જ ગમ્યો છું મેં મારી અંતરંગ જિંદગીમાં પણ કોઈ દિવસ કોઈક મારી જોડે કેમ નથી બોલતું એની ફરિયાદ કોઈને નથી કરી મારા બધા જ મિત્રો જાણે છે કે મેં જે આયોજન કર્યું હશે એમાં એ આયોજનમાં એ જ ફિટ હશે ત્યારે જ મેં એ ફ્રેમવર્ક બનાવી હશે અને એના સિવાય એ આયોજન એમને એમ પડતું મૂકી અને ક્યાંક બીજે વિચાર્યું હશે હું જ્યારે સંચાલનના ફિલ્ડમાં આવ્યો ત્યારે આ ફિલ્ડમાં મારા કરતાં બધા ખેરખાઓ હતા એક બાજુ મારું માથે મારી જવાબદારી કુટુંબની એટલે એ બધા લોકોને એવી એક વાયકા મળી ગઈ વાત મળી ગઈ કે આ તો પૈસા લઈ લેશે આમ કરશે તેમ કરશે આ કશું કરશે નહીં અને મેં પૂર્ણ ભરોસો ભરોસો ઈશ્વર ઉપર રાખેલો જ્યારે નવું ઘર લીધું ત્યારે પણ ત્રણસો રૂપિયા મુંબઈ મને કવિ સંમેલનના આપતું હતું ત્યારે પંચોતેર રૂપિયાની જનરલ ડબ્બાની ટિકિટ લેતો હતો અને જનરલ ડબ્બાની ટિકિટમાં શુક્રવારે બેસું શનિવારે સવારે ઉતરું ઘરે જવું મિત્રોના રહું રાત્રે કાર્યક્રમ કરું અને બીજા દિવસે રવિવારે સુરેશ દલાલ મને મરીન પ્લાઝા લઈ જાય ત્યાં મારો એક જુદો અનુભવ થાય વિશ્વની ઓળખાણ થાય વાઈન પિતા શીખવાડ્યું પછી ત્યાંના કવિઓ માટે મને બોટલ આપે કે તું ગિફ્ટ લઈ જજે હવે હું ઉત્સાહમાં ના તો ના પાડી શકું સુરેશભાઈને પણ અમદાવાદ રેલવે સ્ટેશન પર બોટલ બહાર કેવી રીતે લઈ જવી ચેકિંગમાં એટલે મારો જે પેલો ફટાકડા વેચવાનો અંકિત પતંગ વેચનારો અંકિત એનો અનુભવ કામ આવ્યો ટીસી જોડે સંવાદ થયો ટીસીને કીધું કે તમે આટલું જો બહાર સુધી લઈ જાઓને તો મારું ઘણું કામ સસ્તું થઈ જશે ટીસીએ એવું કરી આપ્યું પછી ખબર પડી કે આ તો ઇઝીએસ્ટ વે છે કોઈ પણ કાવ્ય સંગ્રહ આવી રીતે લઈ જવો તે પછી મને ખબર પડી કે જીવનને જુદી રીતે જોતા જવું પડશે મને એ પીડાના દિવસોમાં એ બધા જ મૂર્ધન્ય કહેવાતા લોકોએ જે આજે મને મારા સરસ વખાણ કરી શકે છે મારી જોડે સરસ બોલી શકે છે એ બધા લોકોએ મોભાદાર મુશાયરાઓમાં હું સંચાલન કરું એ પહેલાં મારા પગ ઉપર પાણીની બોટલ ઢોળી છે કે હું બોલી ન શકું હું ભૂલી જવું મને કંઈ યાદ ન આવે એના માટેના પૂરતા સઘન અને એમની રીતના પ્રામાણિક પ્રયત્નો કર્યા છે પડદો ખુલવાનો હોય અને મારી આજુબાજુ એટલું બધું પાણી હોય અને મારી અંદર વાણી હોય ત્યારે મેં એ અંકિતને જ માન્યો છે સમજાવ્યો છે કે ભાઈ આ વાણીમાં પાણી છે એવું આજુબાજુના બધાને બતાવી દે અને એ લોકોએ કવિ સંમેલન મુશાયરા પછી મને બહુ જ થાબડ્યો હોય અને ત્યારે હું મારી મારા રૂમના બાથરૂમમાં એકલો એકલો રડ્યો હોઉં મને જીવનમાં કોઈ તાળીઓ કોઈની ક્યારેય કામ નથી આવી કોને આવી છે અમને કોઈને નથી આવી હું કાજલબેન અમારા ખરાબ દિવસોમાં અમે એકબીજા સાથે રહેવા ટેવાયેલા છીએ અમે ઉફ નથી કહેતા કોઈને એ અમારા માટે છે જીવનમાં એવા કેટલાય સ્ટ્રગલના પાત્રો આવ્યા એવા કિસ્સાઓ આવ્યા પૈસાની મને ખૂબ જરૂર હતી અને ત્યારે હું મુંબઈમાં એક હીરાના વેપારીને ત્યાં પ્રોગ્રામ કરવા ગયો એની દીકરીનો મને ફોન આવ્યો કે મારા પપ્પાને તમને સાંભળવા ખૂબ ગમે છે એમની સરપ્રાઇઝ પાર્ટી છે તમે આવશો કલાક સવા કલાક બોલવા મેં કીધું આવીશ મને કે તમે શું પુરસ્કાર લેશો મેં કીધું ફિફ્ટીન થાઉઝન્ડ છોકરી ઇંગ્લિશ મીડિયમમાં હતી એટલે એણે કવર આપ્યું મને એ કવર મેં રાત્રે તો ખોલ્યું નહીં સવારે ખોલ્યું હોટલની રૂમમાં એમાં પચાસ હજાર રૂપિયા હતા ફિફ્ટી થાઉઝન્ડ હાજી તમે બેઠા છો યુ સાહેબ એ ભાઈને ખબર નથી કે મેં એમની વાત કરી છે અને મને ખબર નથી કે આવ્યા છે એમણે મેં એમને ફોન કર્યો કીધું સાહેબ આ ફરાશખાનાવાળાનું કવર મને મળી ગયું લાગે છે મને કે કેમ મેં કીધું કે આપણે ફિફ્ટીન થાઉઝન્ડની વાત થઈ હતી આમાં ફિફ્ટી થાઉઝન્ડ છે એટલે એમણે એમ કીધું કે ના હવે આપી દીધું છે ને એટલે એ તમારું કદાચ સાંભળવામાં મિસ્ટેક થઈ હશે દીકરીઓથી મેં કીધું કે સાહેબ મને ઈશ્વરે એ સાંજ માટે પંદર હજાર રૂપિયા જ નક્કી કરેલા હું તમારા પાંત્રીસ હજાર વધારે નહીં લઈ શકું કાલે તમે ઇમેજ પબ્લિકેશન્સની ઓફિસ પર આ કવર માટે કોઈક માણસને મોકલી આપજો આ કિસ્સો એ ભાઈ જાણે છે હું જાણું છું અને ત્રીજા એક જાણતા હતા સુરેશ દલાલ સુરેશભાઈએ મને એવું કીધું કે દોસ્ત તારી આ પ્રામાણિકતા છે ને તને ક્યારેક એવરેસ્ટ કરતાં ઊંચો લઈ જશે મને એ તો ખબર નથી કે મેં શું કર્યું એક તાજેતરનો દાખલો છે મારે એક મૃત્યુ પામેલા કવિના કાવ્ય સંગ્રહમાં બોલવા જવાનું હતું એમના પત્નીની આર્થિક પરિસ્થિતિ એવી નહીં એમણે મને એવું કીધું કે હું તમને પચીસ હજાર આપીશ મેં મારા સ્ટાફને કીધું કે આમાં કંઈ લેવાનું નથી આપણે બોલવાનું નથી એ જ દિવસે વડોદરામાં એ જ જગ્યાએ એક બીજો પ્રોગ્રામ આવ્યો જે પ્રોફેશનલી હતો પંદર વીસ મિનિટ હાજરી આપીને બોલવાનો પ્રોગ્રામ હતો મેં લીધો આજુબાજુના ડ્રાઈવરને તો એમ કે પચીસ હજાર આના પણ મળશે પાંત્રીસ હજાર આના પણ મળશે એટલે એમને જુદી ફીલ હતી મારે માટે એ વાત જુદી હતી કારણ કે જિંદગીએ મને મારા હાથમાંથી મારા કમાયેલા પૈસા જતા જોયા ત્યારથી મેં નક્કી કર્યું કે મારા ખિસ્સામાં પૈસા નથી રાખવા હું આજની તારીખમાં પણ મારા ખિસ્સામાં પૈસા નથી રાખી શકતો મારી આજુબાજુવાળા પાસે જ મારે પૈસા માગવા પડે છે એક મુંબઈ કે બારગામ ગયો હોઉં ત્યારે પાંચસો હજાર રૂપિયા જેટલા પૈસા મારા ખિસ્સામાં હોય બાકી હું મને એ વ્યવસ્થાની એ કોઈ પણ મારામાં આવી જ નથી કે મારે આને સાચવવા જોઈએ કે આ કરવા જોઈએ જિંદગીએ મને બહુ જુદા જુદા સંદર્ભે સ્ટ્રગલો બતાવી અને મેં એને ફૂલફિલ કરી કવિ સંમેલન કાર્યક્રમો તમે જુઓ ને એવી જ રીતે તમે નાટક જુઓ છો આમાં મારો અને કાજલબેનનો બંનેનો ભાવ છે નાટક સારું ગયું હોય ને તો બધા લોકો એક સાથે બહુ સારું હતું પણ કવિ સંમેલન કે કાર્યક્રમ સારો જાય ને તો આજુબાજુવાળા જ એમ કે કે ઓડિયન્સ બહુ સારું હતું આ એવું લાગી આવે કે જ્યારે આપણને ખબર છે કે કવિ સંમેલનમાં એ કવિએ આખી જિંદગીના પંદર વર્ષ ત્રણ જ કવિતા વાંચીને પુરસ્કાર લીધો છે એ ત્રણ કવિતા ઉપર એને કાયમ લોકો બોલાવે છે અને આપણે સંચાલકે તૈયારી કરવાની છે અને સંચાલક તૈયારી કરે છે ત્યારે એની એ ત્રણ કવિતા સારા અર્થમાં ઉઘડે છે એવું કોઈ દિવસ એ કવિઓ બોલ્યા નથી જે ભાષાના કવિઓ માટે હું જીવ્યો છું એ ભાષાના કોઈ કવિઓએ અમને લોકોને સ્વીકાર્યા નથી અને એટલા માટે જ અમે આગળ છીએ સુરેશ દલાલ કહેતા હતા કે લોકપ્રિયતા સદ્ધર થાય ને એટલે લાંછન બને છે સ્ટેજ વાળા માટે લોકો માટે નહીં તમે જે છો ને એ તમારે માટે છો પછી મેં મારી જાતે સ્વીકાર્યું કે વાત એમની એટલા માટે સાચી છે કે લોકપ્રિયતા તો નરસિંહ પાસે પણ છે અને નરસિંહને પણ સંસ્કૃત તો સારું આવડતું હતું જ પણ એમણે લેમેનની ભાષામાં ભજનો લખ્યા એટલે એ લોકો સુધી પહોંચ્યા બિલકુલ નરસિંહ શુદ્ધ કવિ છે પણ એમણે લેમેનની ભાષામાં વાત કરી એટલે નાતબાર જવું પડે નાતબાર જઈએ ત્યારે આનંદ થવો જોઈએ કે કોઈકે તો આપણને ગાળો આપીને ગાળો રાખ્યા વગર મેં એવા ઘણા દિવસો જોયા છે કે જેમાં એ દિવસોની વાત કેવા કેવા સંદર્ભોએ કઈ રીતે કરી શકું હું જ્યારે સમયસર બધું સેટલ થઈ અને મેં લગ્ન કર્યા લગ્ન પછી પણ બહેનપણીઓ મારી આજે પણ બધી અકબંધ છે અને એ બહેનપણીઓને પણ ખબર છે ભૂમિકાને પણ ખબર છે અને મેં એ બહેનપણીઓ જોડે કેમ લગ્ન નથી કર્યા એની એ બહેનપણીઓને પણ વધારે ખબર છે અને ભૂમિકાને સૌથી વધારે ખબર છે મારી લાઈફનો એક એવો ઇન્સિડન્ટ કે જેમાં મારી બાને લંગ્સ ડિસીઝ ડિટેક્ટ થયો હવે કશું આગળ થવાનું નહોતું અમે બંગલો ખરીદ્યો અને બા જ્યારે હોળીના દિવસે એણે છેલ્લા શ્વાસ મૂક્યા એણે છેલ્લા શ્વાસ મૂકતી વખતે હું ભૂમિકાને લઈને ડૉક્ટર પાસે ગયો હતો ભૂમિકાને એવું હતું કે નવમી માર્ચે મારો જન્મદિવસ તો એ જ દિવસે મિત્રાનો પણ જન્મદિવસ હોય અને અમે સાતમી માર્ચે હોળીના દિવસે ડૉક્ટર પાસે ગયા ટાઈમ લીધેલો ડૉક્ટરનો અને ત્યાં જ મારી બહેનનો ફોન આવ્યો કે તું જ્યાં હોય ત્યાંથી પહેલાં ઘરે આવ મેં ભૂમિકાને કંઈ કહ્યું નહીં અને એને એની મમ્મીના ઘરે ઉતારી મારા સાસરે બા લગભગ શ્વાસ એના એ થતા હતા મને કીધું કે તું મને ખોળામાં લે મેં એને ખોળામાં લીધી મેં હનુમાન ચાલીસા કીધી એ રોજ મારી જોડે છે જે સાંભળવા માગતી હોય એ બધું કીધું મને એવું કીધું કે મોબાઈલમાં રેકોર્ડર ચાલુ કર મેં રેકોર્ડર ચાલુ કર્યો એણે કીધું કે કોઈની પાછળ કશું કરવાનું નથી ત્યાં બહુ કર્યું છે તું બહુ ઘસાયો છું એટલું બધું બોલીએ પછી એણે કીધું કે જો મારા પગ જાય છે હવે હવે મારા હાથ જશે પછી મેં કીધું કે તું હવે બોલવાનું બંધ કરે તો સારું મને કે ના મારે હવે આ છેલ્લો જ સમય છે બોલી લેવા દે અને ભૂમિકાને ખખડાવતો નહીં અને જે આવે એને સાચવજે અને તારી ઉપર અમારા સૌના આશીર્વાદ છે અને એમ કે હું એવું ઈચ્છું કે મને કોઈ પણ ભવે તું મળે એ દિવસે વિદાય કરી અને હું પપ્પા મમ્મી મારા બધા ભાઈબંધો અમે ભૂમિકાના ઘરે ગયા બાનો અગ્નિ સંસ્કાર કરીને અમે એને પુષ્કળ હસાવી પુષ્કળ હસાવી કારણ કે એની એ સ્થિતિ હતી અને જતાં જતા ભૂમિકાએ મને એટલું કીધું કે કાલે દસ અગિયાર વાગે લેવા આવજે હોસ્પિટલ જવાનું છે મેધું સારું બીજા જ દિવસે મિત્રાનો જન્મ થયો મેં મૃત્યુ બહુ જ નજીકથી જતું જોયું અને જીવન બહુ જ પાસેથી આવતું જોયું એ દિવસે મારા સુખ અને દુઃખ બંનેની ધાર નીકળી ગઈ અને મને ખબર પડી ગઈ કે આ સુખની એક્સ્ટ્રીમ કક્ષા પણ દુઃખ જ છે અને દુઃખની એક્સ્ટ્રીમ કક્ષા પણ સુખ જ છે એટલે મને જીવનમાં કશું ન થાય ને એવી સ્થિતિ ઉપર રહેવું બહુ ગમે છે એટલે જ કેટલાક લોકોને હું ઈગોઇસ્ટિક લાગું છું કેટલાક લોકોને હું ફોન નથી ઉપાડતો એવું લાગું છું એ લોકોને ખબર જ છે કે હું ફોન કેમ નથી ઉપાડતો છતાં એ લોકો ફરિયાદ કરે છે કે તું ફોન કેમ નથી ઉપાડતો મને સૌથી વધારે પરિસ્થિતિની મજા ત્યાં આવે કે એ લોકોને ખબર છે કે આ લોકો મને છેતરવાના છે છતાં એ લોકો મને કોન્ફિડન્સથી ભૂલો કરવા માટે તૈયાર કરે છે પણ મને જિંદગીએ પુષ્કળ શીખવાડ્યું અને એ જિંદગીએ મને પુષ્કળ આપ્યું સાંજ આપી ભાઈબંધો આપ્યા પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા રાહબર આપ્યા અહીંયા કેટલા લોકો બેઠા છે કે જેની સાથે મારા એટલા બધા સંસ્મરણોની હું વાત કરી શકું મને સામે બધા જ બેઠા હોય ભૂલો કાઢનારા અને કેવી રીતે સોળે કળાએ ખીલવું એ બધું સમયે શીખવાડ્યું મિત્રો મારી જિંદગીના આ એવા પાનાઓ હતા કે જે મેં કદાચ ક્યારેય તમને કીધા નથી કહેવાની જરૂર પણ નથી લાગી કારણ કે હંમેશા હું બોલ્યો છું ત્યારે મેં મારી ભાષાને ઉજળી રાખવાનો પ્રયત્ન કર્યો છે લોકો આપણી રડમસ વાતો સાંભળવા ક્યારેય ઓડિયન્સમાં આવતા નથી હોતા પણ આજે જ્યારે તક મળી છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે મારો જન્મ નવ માર્ચ ઓગણીસો ના દિવસે અનામતના આંદોલનનો બીજો તોફાનોનો ભાગ ચાલતો હતો ત્યારે થયેલો હું હોસ્પિટલમાંથી ઘરે આવતો હતો ત્યારે મારી નાની મને નાની નાની ખડકી શેરીઓમાં પૂરી પૂરી સાચવીને એમના ઘર તરફ લઈ આવેલા આજે પણ તોફાનો નથી એવું નથી તોફાનોની વચ્ચે જીવું છું પણ હવે મને મૂકી જનાર હું પોતે જ છું આ નાની નાની ગલીઓ એ તમારા જેવા મિત્રો જે મને કાનથી ધ્યાનથી સાંભળે છે અને તાળીઓની હૂંફથી નવાજે છે થેન્ક યુ કે રથ જગે કિતને ઝેલતા હું મેં રથ જગે કિતને ઝેલતા હું મેં આપની નીંદે ઊંડેલતા હું મેં તુમ સમજતેજલ તરફ જાઉં ત્યારે કાજલબેન એક નામ નથી એક ફિનોમીના છેલ્લા દાયકામાં કાજલબેનને જે સફળતા મળી છે એવું નેત્ર દીપક ગુજરાતના કલા ઇતિહાસમાં કોઈને કોઈ કાળે મળ્યું નથી બધા વડીલો અહીંયા બેઠા છે મારી વાતને સમર્થન આપશે સાહેબ આ ઓડિયન્સ ગુજરાતી ભાષામાં કુંદનભાઈ છે પુરુષોત્તમભાઈ છે બધા આ વાતને સમર્થન આપશે બક્ષી સાહેબ થઈ ગયા બીજા બધા આપણા મોટા સાહિત્યકારો થઈ ગયા લોકપ્રિય સાહિત્યકારો થઈ ગયા પણ આ ઓડિયન્સ જે કાજલબેનને મળે છે એ ઓડિયન્સ કદાચ ભૂતકાળમાં કોઈને મળ્યું નથી તો દૂરથી આપણે જ્યારે સૂર્યને જોઈએ ને ત્યારે આપણને એનું જળહળવું દેખાય છે એનું બળબડવું દેખાતું નથી કલમની શાહીમાં થોડી જાય લોહીની પણ હોય છે અંકિતની વાતમાં પણ આપણે જોયું કાગળ પર જે ઝાકળના ટીપા લાગે એ ઘણી વાર પરસેવાના બુંદો હોય છે તો આ પરિશ્રમ ની વાત આ સંઘર્ષની વાત કાજલબેન એમના હર્ષ અને ઉત્સાહની પણ વાત કરશે અને એની પાછળ રહેલા સંઘર્ષ અને દાહની પણ વાત કરશે ઓવર ટુ યુ કાજલબેન

મારાથી પંદર વરસ નાના વ્યક્તિ સાથે હું કામ કરું છું અને મારાથી વીસ વર્ષ મોટા એક્ટર સાથે મેં કામ કર્યું છે સો ધ બેસ્ટ પાર્ટ ઓફ માય લાઈફ દેટ આઈ વુડ લવ ટુ શેર વિથ યુ ઇઝ કે હું ચાર પેઢી જોડે કામ કરી ચૂકી આવું બીજા કોઈએ નથી જોયું મને ખબર નથી લોકપ્રિયતા મને ખબર નથી સફળતા મને ખબર નથી ફિનોમિના પણ મને એવી ચોક્કસ ખબર છે કે મેં ધનજીભાઈ સાથે કામ કર્યું મેં મહેન્દ્રભાઈ સાથે કામ કર્યું મેં રોનક સાથે કામ કર્યું અને આવનારા વર્ષોમાં હું રોનકના દીકરા કે તનય સાથે પણ કામ કરીશ મારા પ્રકાશકની ચાર પેઢી મેં જોઈ મેં મધુબેન સાથે કામ કર્યું મેં મૌલિકભાઈ સાથે કામ કર્યું મેં મનન સાથે કામ કર્યું મેં મારા પ્રકાશકની ત્રણ પેઢીઓ જોઈ સો ધ બેસ્ટ પાર્ટ દેટ આઈ થેન્ક માય લાઈફ ફોર મારી પાસે જિંદગીને આ માટે આભાર સિવાય બીજો કોઈ શબ્દ જ નથી સંઘર્ષ તો જે બધાએ ભોગવ્યો એ મેં પણ કદાચ ભોગવ્યો પણ હું જિંદગીની બહુ આભારી છું અને એ તમારી સાથે શેર કરવું છે પંદર સોળ વર્ષની એક છોકરી અને બધા જેટલા અહીંયા બેઠા છે ને એમાંથી સાહીઠ ટકા લોકો મારી જિંદગી વિશે જાણે છે એટલે જે નહીં કહેલા પાના એવા તો મારી જિંદગીના કોઈ પાના છે નહીં મેં તો બધું ખુલ્લું જ મૂકી દીધું છે પણ જે વાત કહેવી છે પંદર સોળ વર્ષની એક છોકરી ટ્વેલ્થ સ્ટેન્ડર્ડમાં એટી નાઇન પરસેન્ટ આવે ઘરે આવે અને મામાઓ શિક્ષકો એટલે એમ ઈચ્છે કે હવે તો મેડિસિન જ ને હવે જાજુ શું વિચારવાનું મારી માવેલ એટલે એ લોકો માટે તો તો આટલા સાથે જીવનમાં શું કે મેડિસિનમાં જવાનું અને મેં પહેલું અનાઉન્સમેન્ટ ઘરમાં કર્યું કે હું આર્ટ્સમાં જઈશ તે દિવસથી હું માનું છું આજ સુધી મેં ધાર્યું કર્યું છે પ્રાઇઝ ટેગ જોયા વગર કર્યું છે ને ઈએમઆઈ એમઆઈ ચૂકવ્યા છે એટલે તે દિવસે મારી માએ મને કહેલું કે ધાર્યું કરવું હોય તો ઘરમાંથી પૈસા નહીં મળે એ દિવસ ને આજનો દિવસ મેં ઘરમાંથી પૈસા લીધા નથી ઘરમાં પૈસા આપ્યા હશે મને હંમેશા એક વાત એવી સમજાઈ છે કે જો ધાર્યું જીવવું હોય ને તો ધાર્યું તમે જે કઈ તમારા ટર્મ્સ કન્ડિશન્સ પર જીવવા માટે કરવું પડે ને એ બહુ જ બહુ જ બહુ જ મોટી પ્રાઇસ ટેગ સાથે આવતું હશે અને બહુ જ બહુ જ બહુ જ મોટી પ્રાઇસ ટેગ આપણે મોટા ભાગના લોકો જોતા નથી ધાર્યું કરવું છે એટલે કરી નાખવાનું કર્યા પછી તમને સમજાય કે આ પ્રાઇસ ટેગ છે ને આના ઈએમઆઈ આખી જિંદગી ચૂકવવાનો વારો આવશે અહીંથી કદાચ મારી વાત શરૂ થાય છે મારી માં એવું ઈચ્છતી હતી કે મારી મારા લગ્ન વહેલા થઈ જાય તો એ મારાથી છૂટે હું પણ ઈચ્છતી હતી કે મારા લગ્ન વહેલા થઈ જાય તો હું એનાથી છૂટું એટલે સામ સામે અમે બંને જણા એકબીજાથી છૂટવા માંગતા હતા એમાં એક બહુ સારા ઘરનું માગું આવ્યું એને એમ થયું કે આનાથી સારો છોકરો નહીં મળે ને મને એમ થયું કે આનાથી સારું ઘર નહીં મળે ચાલો એટલે મેં લગ્ન કરી લીધા સાડા પૂરા અઢાર ની નજીક સાડા ઓગણીસ વર્ષે લગ્ન પૂરા થઈ ગયા થવા જ જતા એમાં કઈ બહુ જાજુ હતું નહીં સાડા ઓગણીસ વર્ષે મારી માએ મારા કાકાને એવું કહ્યું કે અમે નહીં રાખીએ અમે પરણાવી દીધી અમારી જવાબદારી પૂરી થઈ એટલે મુંબઈ આવી જનસત્તા લોકસત્તામાં કામ કરતી હતી ત્યાંથી એકવાર વિવેક ખેતાન વડોદરા આવ્યા અને એમણે કહ્યું કે તું યા ક્યાં કર્યો તું મુંબઈ ચલો એટલે મુંબઈ આવી મુંબઈ નોકરી કરતી હતી વર્કિંગ વિમેન હોસ્ટેલમાં રહેતી હતી ત્યાં શફી મળ્યા ટાગોરમાં એક લાઇન છે જે નાટક હમણાં હું કરું છું જેમાં કાજલ ઓઝા વૈદ અને રવિન્દ્રનાથ ટાગોર સ્વર્ગમાં મળે છે એવી એક કથા છે અને હું ટાગોરની વાર્તાઓના અંતની નાયિકાઓ વિશે વાત કરું છું એ બહુ સુંદર પ્લે છે એમાં એક લાઇન છે જેમાં હું ટાગોરને કહું છું ટાગોર જ્યારે વિક્ટોરિયા કેમ્પો વિશે વાત કરે છે અને મને પૂછે છે કે હવે તારી વાત પણ થવી જોઈએ અને ત્યારે હું ટાગોરને કહું છું કે શફી એ ચાલીસ ના હું વીસની રંગભૂમિ માટે બહુ પ્રેમ નહોતો પ્રેમ માટે રંગભૂમિ શરૂ થઈ કૌશુભાઈ બેઠા છે સો એ મને એવું કહેતા કે તીન ઘંટે તો સિરિયસલી મેરા થિયેટર નહીં કરી શકતી પણ મને તો એ થિયેટરમાં રસ જ નહોતો મને તો એનામાં જ રસ હતો એમની સાથે પણ હવે મને કોઈ કદાચ પૂછે પચાસ વર્ષે કે લગ્નનું મહત્વ શું છે તો હું એને એમ કહું કે જરાય કોઈ મહત્વ નથી જો કમિટમેન્ટ હોય તો પણ ત્યારે મને એવું લાગતું હતું કે લગ્ન થી આગળ જગતમાં કશું છે જ નહીં પરણ એ પરણેલા હતા એમની પોતાની સમસ્યા હતી લગ્ન થઈ શક્યા નહીં મારી જીદ લગ્નની એટલે ચાલુ સુપરહિટ નાટક છોડીને હું અમદાવાદ જતી રહી મારો સ્કૂલનો મિત્ર સંજય વૈદ્ય અંકિતભાઈના પણ સારા મિત્ર અને અંકિતભાઈ કદાચ એક જ એવા છે કે જે અમારા બંનેની મૈત્રીની સાથે બેલેન્સ બહુ અદભુત સંભાળે છે એ મારી વાત સંજયને નથી કરતા અને સંજયની મને નથી કરતા અને જો રાત્રે સંજય એને એમ કીધું હોય કે હું તારી સાથે હતો તો સવારે મને એમ કહે છે કે હા મારી સાથે હતો સંજય મારો સ્કૂલનો મિત્ર અને અમે બહુ સારી રીતે દોસ્તી વર્ષો સુધી ચાલી પછી લગ્ન કરવાનું નક્કી કર્યું પરણ્યા સંતાન થયું મને લાગ્યું કે હવે જિંદગી કમ્પ્લીટ છે આનાથી વધારે ઈશ્વર પાસે કશું જ માગી શકાય નહીં પણ મજા એ છે કે તમને જ્યારે કમ્પ્લીટ લાગે ને ત્યારે ભગવાન એમાંથી એક પીસ લઈ લે તમે એને ઈશ્વર માનો તમે એને ભગવાન માનો તમે એને જે પણ માનતા હોય તમને એમ લાગે કે આ જિક્સો કમ્પ્લીટ છે એટલે એમાંથી એક પીસ ઉઠાવીને તમને જીક્સોનો પીસ શોધતા કરી દે મારો દીકરો સત્યજીત પોણા બે વર્ષનો ત્રીજે માળથી પડ્યો આઈ લોસ્ટ હિમ ફોર અ વાઇલ આઈ વોઝ કમ્પ્લીટલી વેજીટેબલ મને પોતાને પણ ખબર નહોતી ચાલ જમી લે એમ કે એટલે જઈને જમી લેવાનું જ્યાં સૂઈ જાય એમ કે એટલે સૂઈ જવાનું ફોર ઓલમોસ્ટ વન એન્ડ હાફ યર્સ મને લાગે છે ઊંઘની ગોળી સિવાય સુઈ શકતી નહોતી મને એવું લાગતું રહ્યું કે મારા હાથમાંથી પડ્યો સો ફોર મી ધેટ ગિલ્ટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ આઈ ટ્રાય ટુ કટ માય સેલ્ફ એની પાસે જતી રહું એવી પણ એક માનસિકતામાં હતી લગ્ન થયા એ પહેલા પણ એકવાર આપઘાત કરવાનો પ્રયત્ન કરેલો પ્રકાશભાઈ બેઠા છે એમને ખબર છે પ્રશાંત ભીમાણીની ટ્રીટમેન્ટમાં હતી એ દિવસોમાં પ્રશાંતભાઈ કહ્યું કે સ્કૂલમાં નોકરી કરે તારી ટ્રીટમેન્ટ છે એકલવ્ય નામની સ્કૂલમાં નોકરી કરવાની શરૂ કરી દિશા નામનો ક્લાસ જેમાં સ્લમના બાળકો આવે હું એવું માનું છું કે હું જિંદગી એ લોકો પાસે શીખી ત્યાં સુધી ફરિયાદ સિવાય મારી પાસે કંઈ નહોતું મારી સાથે જ કેમ વાય મી પહેલી વાર મને સમજાયું કે ઓ માય ગોડ હું તો બહુ જ સુખી છું મને ફરિયાદ કરવાનો હક અધિકાર છે જ ક્યારે પહેલી વાર મેં મારા છોકરાઓને નંબર મોટા ભાગના છોકરાઓ કાપી લાવ્યા ત્રણ છોકરાઓ લાવે જ નહીં એક દિવસ મેં કહ્યું અમારે ત્યાં સજા કરવાની નહોતી એટલે એક દિવસ મેં કહ્યું મેં એક આજે હું ત્યારે ઘેર આવવાની છું કેલેન્ડર કાપવા કે મારી મમ્મી તમને પણ મારશે કેમ તો કે અમારા ઘરમાં એક જ કેલેન્ડર છે કાપી નાખું તો અમે જોઈએ શું જે ઘરમાં સાહેબ કેલેન્ડર જ એક છે એ ઘરમાં પંખો લાઈટ તો નહીં જ હોય એ આપણે સમજી શકીએ એવી સ્થિતિ છે એ ભીખ માંગતા બાળકો જેને ભેગા કરીને અમે ભણાવવાનો પ્રયત્ન કરતા હતા અને ત્યાંથી એક એવી જર્ની શરૂ થઈ જ્યાં મને સમજાયું કે આપણા હાથ પગ ચાલે છે આપણને ભૂખ લાગે છે આપણને ઊંઘ આવે છે આપણી પાસે માથે છત છે વરસાદ પડે ને ત્યારે આપણે આપણો સામાન સમેટીને ખૂણામાં જઈને આમ આખી રાત બેસી નથી રહેવું પડતું આપણે બહુ સુખી છીએ ઈશ્વરનો આભાર માનવા સિવાય બીજું કંઈ થઈ શકે જ નહીં એવું મને એ દિવસથી સમજાયું અને એ દિવસથી રોજ સવારે ઉઠીને હું એક જ કામ કરું છું બે હાથ જોડીને એમ કહું છું કે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફોર વોટ યુ હેવ ગીવન આ બધું મેં માગ્યું જ નહોતું સત્યજીતના ગયા પછી એ સમયે એ હતો ત્યારે કંઈ નહોતી કરતી સંપૂર્ણપણે માતૃત્વ એન્જોય કરતી હતી ત્યારે લખાયેલી વાર્તાઓ ધીમે ધીમે પ્રકાશિત થવા ક્યાંક ક્યાંક આપતી હતી એમાં એક દિવસ ભરતભાઈએ ફોન કર્યો કે હું ભરત ઘેલાણી બોલું છું ચિત્રલેખા માટે વાર્તા લખશો મેં કીધું તમે ફોન મૂકી દો હું તમને કરું છું મને એમ થયું કે કોઈ મારી મજાક કરે છે સીધી ચિત્રલેખામાંથી ઓફર ન આવે સિમ્પલ મેં ભરતભાઈને ફોન કર્યો મારી જિંદગીની એવી ઇનિંગ શરૂ થઈ જે મેં મેં પાછા વળીને જોયું નથી યોગ વિયોગ મધ્ય બિંદુ એ પછીના એવા સમયમાં એવું લખાતું રહ્યું બહુ શાંતિથી વિચારું તો હું મારી જાતને હંમેશા એવું કહું છું કે આ હું લખતી નથી આ લખાય છે મારા પાત્રો આવીને મારી પાસે લખાવડાવે છે કે હવે આમ કર હવે આમ કર યોગ વિયોગ ફિનોમિનલ રીતે સફળ થઈ ચિત્રલેખાનો આભાર જેટલો માનું એટલો ઓછો છે કે એ લોકોએ મારામાં ભરોસો કર્યો ભરતભાઈને એવું કહેનારા બહુ હતા કે ગાંડી છે પૂરી નહીં કરે નવલકથા હજી પણ એવા લોકો છે કહેનારા કે ગાંડી છે આવે તો આવે ન આવે મગજનું ઠેકાણું નથી હું જાણીતી છું આવા બધા તરત રિએક્ટ થઈ જવા માટે પણ મને હંમેશા એવું લાગે છે કે હું જેવી છું ને એવી જ તમે મને સ્વીકારી છે તો હવે મારે મોરા નથી પહેરવા લેટ મી બી વોટ આઈ એમ બીકોઝ યુ હેવ ઓલરેડી એક્સેપ્ટેડ મી દવે આજે અમે અહીંયા આવ્યા ત્યારે એવું નક્કી કરીને આવેલા કે જે પહેર્યું છે તે પહેરીને જ સ્ટેજ પર આવીશું સામાન્ય રીતે હું સાડી પહેરું છું આજે મેં એવું નક્કી કરેલું કે હું સાડી નહીં પહેરું કારણ કે આજે આ કાર્યક્રમ નથી આજે આ દિલની વાતોની એક એવી સાંજ છે જે અમે કદી ક્યારેય કોઈને કહી નથી એ તમારી સાથે શેર કરવાના છે એટલે અમે આ કોઈ એવી સાંજ લઈને નથી આવ્યા ખરેખર અમને પણ આજે એવી જગ્યા મળી છે કે જે અમે કદી નથી કહ્યું અમારે પણ કહેવું છે અમારી સફળતાની કથા તો બધા જાણે છે જો સાસસે નીકળી હેનસઅપ બધાને ખબર છે કે આ સફળ છે લોકો રસ્તામાં રાખીને સહી લે છે લોકો એની સાથે ફોટા પડાવે છે ધક્કા મુક્કી થાય છે કોર્ડન કરવું પડે છે પણ કોને ખબર છે કે મારા પપ્પાને જે દિવસે કેન્સર થયું એ દિવસે એમના ખાતામાં ત્રીસ હજાર રૂપિયા હતા મારી પાસે ઇન્દ્રપ્રસ્થમાં એક ઘર હતું ઘરે આવી મેં એમને કહ્યું બીક લાગે છે તો કે બીક શું લાગે જેવું જીવ્યા છે એવું મરવાનું છે પૈસા હોય તો દવા કરો બાકી મરવાનું તો છે જ ઇન્દ્રપ્રસ્થમાં માંડ માંડ ખરીદેલું એક ઘર ઉભા ઉભા વેચી નાખ્યું અંકિતભાઈ અમેરિકા હતા મેં એમને ફોન કર્યો તો અંકિતભાઈ બાપુને કહો મને પૈસાની જરૂર છે મોરારી બાપુની કથા ચાલતી હતી અંકિતભાઈએ એક બહુ જ અદભુત વ્યક્તિત્વની મારી સાથે ઓળખાણ કરાવી એ અમદાવાદ આવ્યા પૈસા લઈને આવેલા એમણે કહ્યું કે મને અંકિતભાઈએ કહ્યું કે તમને પૈસાની જરૂર છે હું બે લાખ રૂપિયા લઈને આવી છું ને એમને કહ્યું તું મને નથી લાગતું હવે એમને બે લાખ રૂપિયાની જરૂર પડે હું લાખ રાખું છું મને જરૂર પડશે તો તમને ફરી ફોન કરીશ એ લાખ રૂપિયાનું દેવું મારા માથે આજે પણ એમ જ અકબંધ દૂભું છે અને વ્યક્તિ આપણી વચ્ચે છે આજે એવી જગ્યાએ આવીને ઊભી છું કે વસ્તુઓની કોઈ કિંમત જ નથી રહી કોઈ કશું આપે તો એમ થાય કે આનું શું કરીશ પ્લીઝ બોલાવી લો ને જયભાઈ આવી ગયા હોય તો બોલાવી લો તમારું પતે પછી ના ના એવું શું કરવા બોલાવી લે લેટ हिम બી ધ પાર્ટ ઓફ ઇટ એમએસ તો મેં અંકિતભાઈને કહી લઉં કે હું બોલતી હોઈશ ત્યારે જ આવશે કેમ કે હરિફાઈ અમારા બે વચ્ચે છે તમે તો બહુ નાના છો શું કરવા હેરાન કરું લિંક મારી તોડશે તમારી નહીં તોડે ભરોસો રાખો યાર આવો આવો જાય ભાઈ પ્લીઝ કામ અમારે તમને સાંભળવાના એવું નહીં તમે પણ અમને સાંભળો ના પ્લીઝ પાછા શું કરવા બેસો તમે અમારો હિસ્સો છો સો ત્યાંથી શરૂ થાય છે એક એવી કથા કે જેમાં ક્યાંય કોઈ જગ્યાએ હવે મને કશાયનો મોહ નથી સત્ય એવું છે કે મને હમણાં કોઈ એમ કે કે ચાલો તો હું અહીંથી જ સીધી જતી રહું મારી પાછળ શું છે કોણ કરશે ક્યારે કરશે કોને કરશે આવી કોઈ ચિંતા હવે નથી રહી વસ્તુઓ ખોવાઈ જાય તો હવે બહુ એવું નથી થતું અફસોસ નથી થતો ચીજો કોઈને આપી દેતા જીવ નથી બળતો એવા ભયાનક અભાવમાંથી પસાર થઈને આવી છું કે હવે એવું લાગે છે કે આટલું બધું તો માંગ્યું જ નહોતું આ તો મેં માંગ્યું તો એનાથી ઘણું વધારે છે પણ જે બે ત્રણ નાનકડા પ્રસંગો મારી જિંદગીના મારે તમારી સાથે શેર કરવા છે એમાંનું એક બહુ જ બહુ જ જે પ્રસંગ હું દિવસોના દિવસો સુધી ભૂલી નથી શકતી ને આજે પણ યાદ કરું તો એટલી જ ઇમોશન પીડા નથી કહેતી પણ એટલા જ તીવ્ર ઇમોશન્સમાંથી પસાર થાઉં છું મારા પપ્પાને સાંજે અમે લોકો હોસ્પિટલ લઈ ગયા મારી મા સાથે મારું કોઈ દિવસ કમ્યુનિકેશન નથી રહ્યું પણ મારા પપ્પા મારા દોસ્ત રહ્યા મારા ટીચર રહ્યા મારા ગુરુ રહ્યા મારા તંત્રી રહ્યા મારી હું જે લખું છું હમણાં જ કોઈકે મને લખ્યું છે કે તમે રવિવારના લેખ બહુ અદભુત લખો છો ભાસ્કરમાં અને ત્યારે મેં કહ્યું મેં તો રાજકારણ તો મેં ત્યારે જોયું જ્યારે એકચ્યુઅલી રમકડા નહોતા જોયા ચીફ મિનિસ્ટર અમારે ઘરે આવતા અમારા વન બીએચકે ના ઘર હોય એની અંદર ઉવા મૂંઘમાંથી આવું ત્યારે એકાદ ચીફ મિનિસ્ટર ગુજરાતનો પપ્પા સાથે વાત કરતો હોય તો મેં અનેક વાર જોયું છે સંજીવ કુમાર અમારે ઘરે આવતા નાનકડા આઝાદનગરના વન બીએચકે ના ઘરમાં રમેશ મહેતા ઉપેન્દ્ર કાકા કેટલા બધા લોકોને મેં સ્ટાર ક્રેઝ શરૂ થાય એ પહેલા સ્ટાર ક્રેઝ પૂરું થઈ ગયેલું તો એક દિવસ એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા છેલ્લે સુધી લખતા હતા જે દિવસે એમને હોસ્પિટલ લઈ ગયા એના બીજા દિવસે એ ઓલમોસ્ટ અનકોન્શિયસ હતા સવારના સાડા પાંચ વાગે ડોક્ટરનો મારા પર ફોન આવ્યો કે વેન્ટિલેટર પર રાખવા છે ના હું આવું છું હું તરત જ હોસ્પિટલ પહોંચી આઈસીયુમાં હતા બહુ દિવસના ઉજાગરા હતા હું એ જ દિવસે રાત્રે સુવા આવેલી એમણે એક વાર ખોલી મેં એમનો હાથ પકડ્યો એમણે મારી સામે જોયું અને કહ્યું કે હું છું બીજું કંઈ કહેવું છે એમણે ક્ષણ માટે મારી સામે જોયું ડોકું મેં કીધું હવે આપણા પર કોઈ દેવું નથી બધા પૈસા ચૂકવાઈ ગયા છે કંઈ પૂછવું છે તો એમણે કહ્યું ના એ પછી જે એ કોન્શિયસ એમણે ખોયું એ પછી અમે એમનો ઓક્સિજન ઓછો થતો જોતા રહ્યા એ મૃત્યુ પામે એની અમે રીતસર પ્રતીક્ષા કરી છે અને એ બે કલાક દરમિયાન મેં મારા કાકાને કહેલું કે ખાઈ લો કારણ કે હવે સાડા ત્રણ વાગશે એમને આપણે ઘરે લઈ જઈશું પછી આપણે એમને સ્મશાને લઈ જઈશું પછી આવીને નાઈ ધોઈને જમતા સાડા ત્રણ ચાર વાગશે એટલે તમે ખાઈ લો અને ત્યારે મારા કાકાએ કહ્યું કે તને આવો વિચાર કેવી રીતે આવે ત્યારે મેં એમને કહેલું કે આમણે એટલી પ્રેક્ટિકાલિટી શીખવી છે કે જનારા તો જતા જ રહેશે પણ જે જીવે છે એનો ખ્યાલ રાખવો મારી મારી સાથે રહી દસ વર્ષ કોઈ ઉપકાર નથી કર્યો એણે મને સાચવી મેં એને સાચવી સમય પૂરો થાય છે દરેકનો એમ એ પણ ગઈ હું જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં બોલવાની હતી જાવેદ અખ્તર સાથે રિબેલ લિટરેચર પર રાત્રે જયપુર જઈને સૂતી સવારે સાત વાગે સંજયનો ફોન આવ્યો કે પપ્પા વેન્ટિલેટર પર છે અને હું સીધી જયપુરથી સવારની ફ્લાઇટ પકડીને જયપુર ડેલી ડેલી અમદાવાદ સાત વાગ્યા હશે એરપોર્ટથી સીધી હોસ્પિટલ ગઈ બોલી તો નહીં જ સાંજનો કાર્યક્રમ હતો પપ્પાજી પણ એ જ રીતે એ જ સ્થિતિમાં અનકોન્શિયસ હતા મેં પપ્પાજીનો હાથ પકડ્યો મેં કીધું આવી ગઈ છું હા પપ્પાજી એમણે આમ મારો હાથ દબાવ્યો અને એમને ત્રીજો અરેસ્ટ આવ્યો એન્ડ હી વોઝ નો મોર અંકિતભાઈ જે મૃત્યુની વાત કરે છે એકાદ મૃત્યુની મેં એક પછી એક પછી એક મૃત્યુને આમ મારી સામેથી પસાર થતા જોયા છે પિતા સસરા દીકરો માં શફી એક આખું લિસ્ટ છે મારી પાસે જેટલા લોકો મને પ્રિય હતા જેટલા લોકો મને લાગતું હતું કે મારા જીવનનો આધાર છે જેટલા લોકો મને લાગતું હતું કે નહીં હોય તો હું શું કરીશ એ નથી અને છતાં હું છું આપણે બધા એવું માનીને ચાલતા હોઈએ છે કે આપણે નહીં હોઈએ તો શું થશે કલ ઓર આયગે નગમો ખુનને કશું ક્યાંય બદલાતું નથી સંઘર્ષના ભયાનક દિવસો હતા મુંબઈમાં ગલીએ ગલીએ કામ માગતી હતી ભાર્ગવભાઈ ને ઘરે ઉતરતી હતી અને એક એક ઓફિસના દરવાજા ઠોક્યા છે કે મને નાટક લખવું છે મને સિરિયલ લખવી છે મને કામ કરવું છે કારણ કે પૈસાની ભયાનક જરૂર હતી હું જેને પરણી છું એ ગુજરાતનો એસ ફોટોગ્રાફર છે હાથમાં કેમેરો પકડે તો જાદુ થાય પણ પકડે તો જાદુ થાય જવાબદારી લગ્નમાં સરખા ભાગે હોય છે હોવી જોઈએ મને એક વાત સમજાઈ ગઈ કે ઇમોશનલ જવાબદારી સંજય ઉપાડે છે આર્થિક જવાબદારી મારી છે હું ટેન્ટ્રમ કરું તો એણે કોઈ દિવસ એ ટેન્ટ્રમને રિજેક્ટ નથી કર્યા હું જેવી છું એવી એણે મને સ્વીકારી છે હું આટલા બધા ગામોમાં ફરું હોટેલોમાં ઉતરું એણે મને કોઈ દિવસ નથી પૂછ્યું તારી સાથે કોણ છે કયા રૂમ મારે છે આપ આવું એણે કોઈ દિવસ નથી કર્યું આઈ થિંક મારી ઇમોશનલ જવાબદારી એણે લીધી છે તો ઘરની આર્થિક જવાબદારી મારે લેવી જોઈએ ને એમાં કંઈ મને બહુ મહાન હું કંઈ કરી રહી છું એવું લાગતું નથી પણ કામ જોઈતું તું ત્યારે ડેસ્પરેટલી ને સાહેબ જે અંકિતભાઈ કહે છે ને એ જ સત્ય છે અને એ જ કદાચ જયભાઈ પણ થોડી વારમાં કહેશે તમને જ્યારે કામ જોઈતું હોય છે ને ત્યારે લોકોને તમને કામ નથી આપવું હોતું અને લોકોને જ્યારે તમને કામ આપવું હોય છે ને ત્યારે તમને કામની તમા નથી હોતું કારણ કે બધા સફળતા બહુ સરસ વાક્ય મને બહુ ગમે છે રવિન્દ્રનાથ ટેગોરનું કે સફળતા છે ને એના સો બાપ છે અને નિષ્ફળતા બાસ્ટર્ડ છે તમે કંઈ જ નથી કરી શકતા સમય સાથે વહેતા રહેવા સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી હાથ પગ ચલાવવાથી તમે ક્યાંક પહોંચી જશો એમ તમે માનો છો એવું કઈ થતું નથી ખૂબ તકલીફ પૈસાની અને એ દિવસોમાં એક સિરિયલ લખવાની શરૂ કરી જેનું નામ હતું એક ડાળના પંખી પંકજ આપણી વચ્ચે અત્યારે નથી તેમ છતાં એની ગેરહાજરીમાં એ અમદાવાદમાં છે તેમ છતાં એનો આભાર એ રીતે માનવો જોઈએ કે સાત વર્ષ સુધી દૂરદર્શનની એ સિરિયલે મારું ઘર ચલાવ્યું છે ચિત્રલેખાની પહેલી નવલકથા પછી ખૂબ કામ આવ્યું મધ્ય બિંદુ નામની એક નવલકથા લખતી હતી એમાં એક સ્ત્રી બે પુરુષોના પ્રેમમાં છે અને એવું કહે છે કે જગતને જો થ્રી ડાયમેન્શનલી જોવા માટે તમને બે આંખો જોઈએ તો મને સરખી રીતે જીવવા માટે બે પુરુષો જોઈએ એ પતિને કહે છે કે તું એમાં નહીં પડ હું જે તારી પત્ની છે એ કોઈને મળવા જતી જ નથી અને જે પ્રેમી છે એને કહે છે કે તારે મને પૂછવાનું નહીં કે હું કોની પત્ની છું કારણ કે જે કોઈની પત્ની છે એ તો તને મળવા આવતી જ નથી આ લોજિક સાથે બે પુરુષોને પ્રેમ કરતી એક સ્ત્રીની કથા ત્યારે મેં લખી ત્યારે એક બહુ જ જાણીતા શું કે છે ને એવા પર મને મારા ફોન કવિ છે ને એને તરત શબ્દો સુજે તો એમનો મારા પર ફોન આવ્યો શૃંગાર પ્રચુર નવલકથા છે એમણે મને ફોન કરીને પૂછ્યું કે આમાં સ્વ અનુભવ કેટલો લખે ને સાહેબ પ્રચુર નવલકથા લખે ને ત્યારે એમાં સ્વ અનુભવ હોવો જોઈએ પુરુષ લખે તો કલ્પના હોય શકે સ્ત્રી જયારે પીડાની કવિતા લખે ને તો એ જ લગ્ન જીવનની પીડા હોવી જોઈએ બહારથી ના આવે પણ જો પુરુષ પીડાની નવલકથા લખે અથવા સ્ત્રીનું મન વિનોદ જોશી જેવા કવિઓ આપણને મળે કે જે સ્ત્રીનું મન સરસ રીતે લખે તો એમ કહેવાય કે કેવું સારું રૂજુ કવિતાનો માણસ છે તો આ ભાઈનો મારા પર ફોન આવ્યો એમણે મને પૂછ્યું કે આમાં સ્વ અનુભવ કેટલો એટલે મેં એમને કહ્યું મેં કીધું આમે તમારે બહુ કામ નથી તમે ગોતો ને હું બહુ સ્વીકાર્ય લેખક નથી મારી ફેટર્નિટીમાં અને મારા વાચકો મને દિલ ફાડીને ચાહે છે મને મારા વાચકની પડી છે મારી ફેટર્નિટી શું માને છે એમાં મને બહુ રસ નથી સાચી વાત મેં ક્યારેય લોકપ્રિયતા માટે લખ્યું નથી ઈશ્વર કરે મારે લોકપ્રિયતા માટે ફરમાશું લખવાનો વારો ન આવે બહુ માગવાનું મને કોઈ કે ને કે માંગ માંગ તો હું એટલું માંગુ કે મને જે લખવું હોય એને લખ્યા કરું અને જે લખું છું ને એ લખતી લખતી મરી જાઉં આનાથી વધારે હવે માંગવાનું કંઈ બાકી રહ્યું નથી દુબઈ એરપોર્ટ પર ઊંઘમાંથી જગાડીને કોઈ એમ કે બેન તમે મને ક્યારે મળશો મારે ફોટો પાડવો છે બહુ થઈ ગયું વિવેચકો શું માને છે એમાં મને રસ નથી મારું એક પણ પાઠ્યપુસ્તક હજી સુધી મારું એક પણ નવલકથા હજી સુધી પાઠ્યપુસ્તક તરીકે આવી નથી કોઈ પણ પાઠ્યપુસ્તકમાં મારો એક પણ પાઠ નથી મને ગુજરાત ગૌરવ મળ્યો નથી મને કોઈ પણ ગૌરવ માટે ફાઇલ મૂકવામાં રસ નથી આ હું જાહેરમાં જવાબદારીપૂર્વક અને સંપૂર્ણ સભાનતા સાથે કહું છું ફાઇલ મૂકવી પડે એવા કોઈ એવોર્ડમાં મને રસ નથી તમને જો મારું કામ ખબર હોય તો મને એવોર્ડ આપશો તો અત્યંત આદરથી સ્વીકારીશ બાકી માગવા નહીં આવું કારણ કે એક એક વાચક મારી એક એક આવૃત્તિ મારો એવોર્ડ છે મુંબઈની બીજી ઇનિંગ એમણે જે શો મેન્શન કર્યો કૌસ્તુભાઈએ શરૂ કરી આ શહેર જ્યાંથી રડતા રડતા ગઈ અને એવું નક્કી કરેલું કે ફરી ક્યારેય નહીં આવું તેલ પીવા ગયું મુંબઈ પણ એ જ મુંબઈએ બાહો ફેલાવીને બોલાવી ને એ જ મુંબઈએ એના બાહુ પાસમાં લઈ લીધી આ શહેર એવું છે કે તમે એક વાર એના પ્રેમમાં પડો ને પછી તમને બીજે ક્યાંય સેટલ થવા દે નહીં રાધા ભલે અયન ને પરિણી જાય પણ ફરી ફરીને કૃષ્ણ તો યાદ આવ્યા જ કરે એટલે રવ અમદાવાદમાં ઘર અમદાવાદમાં ઓફિસ અમદાવાદમાં પતિ અમદાવાદમાં સાસુ અમદાવાદમાં છોકરું અમદાવાદમાં પણ હું મુંબઈમાં તો એક શો અત્યારે ચાલે છે બહુ જ સરસ ટાગોરનો એક પ્લે ચાલે છે બહુ જ સરસ એકલા ચાલો રે આ મારી કથા છે બહુ જ આભારી છું એ માણસની કે જેણે મારા તમામ સારા ખરાબ સમયમાં મારી બાજુમાં ઊભા રહી અને મારા બધા મારો મિજાજ મારી વિચિત્રતાઓ સહીને મારા લગ્ન ટકાવ્યા છે આઈ લોટ અને હું એવું માનું છું કે તમે જેને આદર કરતા હો ને એને માટે તમને પ્રેમ થઈ જાય જેટલાને તમે પ્રેમ કરતા હો એ બધા માટે તમને આદર ન હોય છે જુઠ્ઠો સાલો આવું તમે કહી શકો પણ જેને તમે આદર કરતા હોય એને માટે તમને આપોઆપ પ્રેમ થઈ જાય સંજય મને બહુ નિભાવી છે એવું મારે આજે જાહેરમાં સ્વીકારવું જોઈએ થોડી નિભાવી થોડીસી વફ હું ખૂબ કરિયર ઓરિએન્ટેડ થઈ ગઈ આ સમયમાં આંખ નીચીને દોડતી રહી પાંચ વર્ષ મેં રવિવાર નથી જોયો મારા પિતા ત્રીસ લાખ રૂપિયાનું દેવું મૂકીને ગયેલા જેની એમના ગયા પછી અમને ખબર પડી એક એક પૈસો ચૂકવી દીધો મારું પોતાનું ઘર છે મારી પાસે જે જોઈએ તે બધું જ ઈશ્વરે આપ્યું છે અને જ્યાં ઊભી છું ત્યાં આવું ભરચક ઓડિયન્સ જોઈ રહી છે બે અદ્ભુત મિત્રો છે અમે કદી હરીફો નથી બન્યા અમે જ્યાં હોઈએ ત્યાં દોસ્તી વધુ નિભાવી છે હમણાં અમે દુબઈ ગયેલા અને અમે એક સરસ જયેશભાઈ અમને એક સરસ પબમાં લઈ ગયા એટલે અમે ઉને અંકિતભાઈ મજા કરતા હતા અને જયભાઈને કહ્યું કે હુક્કો તો પીવાય તો નિર્દોષ કહેવાય અને ત્યારે જયભાઈએ કહ્યું એમ એમ નિર્દોષ કહેવાય લાવો ત્યારે એટલે જે માણસ તમારી વાત આટલા દિલથી બિલકુલ કોઈ પણ પ્રકારની શંકા કર્યા વગર માની લે છે એવો મિત્ર છે નિર્દોષ કહેવાય કે નહીં એની તો એને લીધા પછી જ ખબર પડી હશે તો આવા મિત્રો છે મિત્રોને લીધે ઉજળી છું અહીંયા બેઠેલા જેટલા ચહેરા છે એમાંથી સિત્તેર ટકા લોકો ના ઘરો મારે માટે ચોવીસ કલાક ખુલ્લા છે એક માણસ પાસે એક ઘર હોય ને એ એનું નસીબ છે અને એક માણસ પાસે અનેક ઘર હોય ને એ હું માનું છું ઈશ્વરે એના પર કરેલી કૃપા છે સૌની આભારી છું કે આવું આટલું કહેવાની તક આપી આટલું દિલ ખોલવાની તક ક્યાં મળે છે લાલુભાઈ ને જયેશભાઈએ આવી એવી એક સાંજ અમને આપી કે જેમાં અમે જેવા છીએ ને એવા પ્રગટ થઈએ તો આજે સૂરજને દીવો બતાવવા જેવું એક કામ આવું અમારે નથી કરવું પડ્યું મોટા ભાગના લોકો જ્યારે પરિચય આપતા હોય છે ને ત્યારે એમને ખબર જ નથી હોતી એટલે ગોળ ગોળ ફરે છે પણ અમે અમારો પરિચય આપી શકીએ એવી એક સાંજ અમને મળી કોઈએ ન આપવું પડે એવી સાંજ થેન્ક યુ સો મચ મારી વાત પૂરી કરું છું જુદા જ સ્વરૂપમાં આજે મને પણ અંકિત અને કાજલ બંનેનો પરિચય થયો જયભાઈ તરફ જાઓ એ પહેલાં મને મુકુલ ચોક્સીનું એક મુક્તક યાદ આવે છે જયભાઈ કે કિસ્સો કેવો સરસ મજાનો છે બે વ્યક્તિ સુખી થયાનો છે પલ્લુ તારી તરફ કે આનંદ ઊંચે ગયાનો છે મે અંગત જીવનમાં જય વસાવડાને સૌ સૌમ્ય અને નિરાભિમાની અનુભવ્યા છે પણ પબ્લિક લાઈફમાં એમની કલમ ને મેં વારે ઘડીએ તલવાર બની જતી જોઈ છે જયભાઈનું જીવન એમની વાણી જેવું જ રોચક અને ભરચક છે ક્ષત્રિયના ગુણો ધરાવનાર નાગર છે એટલે એમના ધીંગાણાની વાતો રસપ્રદ જ હોવાની તો જયભાઈને હું વિનંતી કરું અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર જેવી કોલમ આપણે બધા જ એમને છેલ્લા પચીસ વર્ષોથી અનેક વિવિધ અખબારોમાં ખાસ કરીને હમણાં ગુજરાત સમાચારમાં વાંચીએ છીએ તો એવા આપણા સર્વાધિક લોકપ્રિય કટાર લેખકમાંના એક જય વસાવડા અંકિત કાજલબેન લાલુભાઈ રૂપાબેન જયેશભાઈ પરિવાર અમારા જયેશ વોરા બધાની પહેલાં તો મારે ક્ષમા માગવાની કારણ કે એટલા બધા સરસ ચહેરાઓ છે નામ લેવા બેસીશ તો પચીસ મિનિટ જે અપાયેલી છે પૂરી થઈ જશે એટલે નક્કી કરેલું હતું પણ મને ભરોસો હતો કે આ બે મિત્રોએ આમ પણ પર્સનલી બહુ સાચો છે મને જ્યાં જ્યાં બહુ આમ લાડ કરાવ્યા છે ઝૂલે ઝુલાવ્યા છે જેવી રીતે ઠાકોરજીના લોકો ઝૂલે ઝુલાવે એવી રીતે અંકિત અને કાજલબેને મને સાચવો છે એટલે મને ખાતરી હતી કે મજબૂત બેટ્સમેનો છે ભારતીય ક્રિકેટ ટીમ જેવું નથી સ્કોર પૂરતો થતો હશે અને આપણે જઈને માત્ર ફિનિશ જ કરવાનું છે બાકી ઓલરેડી આપણે જીતેલા પડ્યા છે એટલે મને બહુ આનંદ થયો પણ ક્ષમા તો મારે માગવી જ જોઈએ હું જેમ સંઘર્ષમાંથી શીખીએ ને એમ મારે કહેવાનું આજ છે જે કેમ શીખવા મળે પહેલી વખત જર્મની ગયેલો જર્મનીમાં એક આર્મીના રિટાયર્ડ કર્નલ જેમનું પોતાનું સ્ટ્રોબેરીનું ફાર્મ મારે રહેવાનું હતું એ ફાર્મની વચ્ચે બહુ સરસ જગ્યા મને મને ફોટા થી મોકલાવેલા બે હજાર છ ની સાલમાં તેડવા આવ્યા પાંચ મિનિટ મોડા પડ્યા અને સારું થયું મોડા પડ્યા કારણ કે બહુ સરસ મજાનું સ્ટેશન હતું સરસ સરસ બધા યુવક યુવતીઓ ત્યાં કોલેજ હતી બાજુમાં એટલે ત્યાંથી પસાર થતા હતા એટલે હું તો ઈચ્છતો તો અડધી કલાક મોડા પડે પણ પાંચ મિનિટ મોડા પડી અને એમણે પાંચ વખત મને ગાડીમાં બેસાડીને કહ્યું કે સોરી આઈ વોઝ લેટ એટલે પછી મારે એમ કહેવું પડ્યું કે ભાઈ અમારે ત્યાં તો ચાલે તમે આટલા બધા મૂંઝાવમાં તમે જે રીતે મૂંઝાઈ ગયા છો સિત્તેર વર્ષની ઉંમરના દાદા એટલે મને એમણે એક પાઠ ભણાવ્યો કે નો આઈ એમ વરીડ એન્ડ આઈ એમ સોરી નોટ બીકોઝ આઈ વોઝ લેટ ફોર ફાઈવ મિનિટ બીકોઝ ટુ બી લેટ ઇઝ ટુ બી ઇમ્પોલાઇટ તમે મોડા પડો એનો એ કે તમે બીજાને એટલું રિસ્પેક્ટ નથી આપતા તમે માનો છો કે મારો જ સમય કિંમતી છે આ પણ મારો શીખેલો પાઠ જ છે જીવનમાંથી આ કોઈ ચોપડીમાં લખાયેલું વાક્ય નહોતું એક વ્યક્તિએ મને બાજુમાં કાર ચલાવતા ચલાવતા કહેલું વાક્ય હતું તો એટલે માટે હું આ તમને વિથ એનાલોજી વિથ લોજિક કહું છું કે આઈ એમ સોરી એવું નહીં કે ભાઈ હું ખાલી કહેવા ખાતર અહીંયા આવ્યો છું એટલે કેવું જોઈએ એમ કહું છું વાત બહુ સરસ મને મજા આવી દર વખતે એવું હોય આ વખતે તો સૂચના આવી રહીશભાઈની કે બીજાના કિસ્સાઓ કોટેશન કવિતાઓ આવું બધું ટાળજો તમારી વાતો કરજો આવું અમારે તો કરવી જોઈએ છે પણ પછી સાંભળવા વાળા હોતા નથી મને આનંદ એ છે કે આટલા બધા કાન છે એ અમારી વાતો સાંભળવા માટે ભેગા છે આજ મુંબઈ નગરની અંદર શાહરૂખ ખાનને એમ પૂછવામાં આવેલું કે મેરિલ સ્ટ્રીપે જેમ એવોર્ડ સમારંભની અંદર ઊભા થઈ અને શરૂ કરેલું કે ભાઈ કેવી રીતે અમેરિકાની સિસ્ટમ ચાલવી જોઈએ એવું તમે કેમ નથી કરતા એવોર્ડ સમારંભમાં કેમ જોક કરીને જતા રહ્યો છો એટલે શાહરૂખે એમ કહેલું કે મેરિલ સ્ટ્રીપને સાંભળવા માટે જે લોકો તાળીઓ વગાડતા હતા એ અહીં તાળીઓ વગાડવાને બદલે ગાળો આપે એટલે હું નથી બોલતો પણ અહીં આજે છે અહીં આજે એવા લોકો ભેગા થયા છે કે જ્યાં મારે આ કેટલીક કિતાબો ખોલવી જોઈએ રજનીશ એવું કહી ગયા છે ભલે મને કોટેશન કહેવાની ના પાડી તો એવું કહું કે કિતાબ ખુલ્લી કિતાબ રાખવી તમારા દિલને પણ બધા જ પાસે અક્ષર જ્ઞાન નથી હોતું એ ધ્યાન રાખીને બધા પાના બધા ખોલવા નહીં અમુક ખાલી રાખવા જેને જ્ઞાન હોય એને જ ખોલવા અને કૃષ્ણ કહી ગયા છે આ બે જ કોટેશન લેવાનો છું પછી મારા જ કોટ આવશે બધા કૃષ્ણ એવું કહી ગયા છે કૃષ્ણે નારદને લગભગ એકસો વર્ષની ઉંમરે મહાભારતના શાંતિ પર્વમાં છે અને કૃષ્ણ મૂંઝાયેલા હતા પોતાના સ્વજનોની પીડાથી મુંજાયેલા હતા એમને વાંધો એ હતો કે ભાઈ મેં બધા માટે આટલું બધું કર્યું પણ હજી મારી જે જવું જોઈએ મારું જે વિઝન છે એ મુજબ દુનિયા નથી ચાલતી યાદવ વંશ નથી ચાલતો મારા સંતાનો નથી ચાલતા અને નારદ સામે એમણે એમ કહ્યું કે પોતાની અંગત વાત એવા વ્યક્તિને કરવી કે જે સ્નેહવાળો હોય લાગણીવાળો હોય જેનામાં લાગણી હોય પણ ખાલી લાગણી વાળો હોય સ્નેહવાળો હોય એ નહીં સાથે સમજદાર પણ હોય થોડોક બુદ્ધિવાળો હોય જ્ઞાની હોય પણ ખાલી સમજદાર હોય એવું નહીં જે આત્મીય હોય અંગત હોય અને વિશ્વાસુ હોય જેનામાં પોતાની વૃત્તિઓ ઉપર નિયંત્રણ હોય એટલે તમારી કહેલી ખાનગી વાત બીજે ન કહી આવે હવે આ કૃષ્ણની સલાહ જે નારદ સાથેની ચર્ચામાં હતી એનાથી અવગણીને હું કેટલીક વાતો કરવા જઈ રહ્યો છું એટલે ભગવાન મને માફ કરે જન્માષ્ટમી આવી રહી છે વાત એવી છે કે મારી શરૂઆતમાં કોઈ ડ્રામા નથી કોઈ નાટ્યાત્મકતા નથી મારું બેકગ્રાઉન્ડની અંદર મારા મમ્મી પપ્પા કોઈ સેલિબ્રિટી પણ નહોતા કોઈ લેખક પણ નહોતા કોઈ શહેરની અંદર પણ નહોતા પ્રેમમાં પડ્યા એમની સેલિબ્રિટી એક નાગર અને એક પટેલ એ જમાનામાં પ્રેમમાં પડે અને એક નાટેલ પેદા કરે પટેલો પાસેથી નોકરી છોડવાનું સાહસ આવ્યું અને નાગરો પાસેથી નોકરી છોડ્યા પછી લખવા બોલવાની વિદ્યા આવી એટલે બે નો વારસો ક્યાંક ક્યાંક મને મળ્યો ક્યાંક સરદાર પટેલ ની પેલી જોશ પણ આવ્યો અને ક્યાંક નરસિંહ મહેતા નું હોશ પણ આવ્યું બંને વારસો મળ્યો પણ એ બંને બસ કહ્યું એમ એમની એમની સ્ટોરીમાં એટલું જ છે અને હું એવું જોતો હોઉં છું એક વખત એવો એક લેખ લખેલો અંકિત કે સંતાનો છે ને એ ઘણી વખત પોતાના પિતાની અધૂરી મૂડી ઉપર કે માતાની અધૂરી મૂડી ઉપર આખો વેપાર કરી શકે છે વિપિન રેશમિયા ક્યારેય સક્સેસફુલ ન થયા હોય પણ હિમેશ રેશમિયા છે એ સંગીતકાર તરીકે જામી ગયા હોય તમે વિચાર કરો હિમેશ રેશમિયા પોતે મને કહેલું કે ભાઈ હું મારા પિતાશ્રીની ઘણી ટ્યુન વાપરું છું પણ એમણે કમ્પોઝ કરેલી છે એમને ન મળ્યું એ મને મળ્યું એવું મારા કિસ્સામાં એવું મને લાગે છે કારણ કે મારા પિતાશ્રી જૂનાગઢની અંદર એક મિલન નામની સાહિત્ય સંસ્થા ચલાવતા અને રૂસ્વા મઝલુમી જવાહર બક્ષી એ વખત બધા જે મોટા મોટા નામો એ ત્યાં બેસતા અમૃત ઘાયલ અને બધા હજી યાદ પણ કરે છે મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ એમાંથી જ આ વિચાર આવ્યો કે ઘરે ભણાવવું છે બાળકને અને આ સેલિબ્રિટી હુડ જે કઈ કયો એ એક વસ્તુ એક નિર્ણય એમનો કે આ છોકરાને ઘરે ભણાવવો છે અને મારા મમ્મીને પૂછતા લોકો કે કેમ ઘરે ભણાવવો છે છે વિક્રમ સારાભાઈ ત્યારે વિક્રમ સારાભાઈ સેલિબ્રિટી તરીકે ગણાતા કે ભાઈ ઘરે ભણેલા વિક્રમ સારાભાઈ બનાવવો છે મારા મમ્મી એટલું કહેતા કે એને શીખતા શીખવવું છે શીખતા શીખવવું છે ને એટલે ઘરે ભણાવવો છે અને એક વખતે શીખી લેશે ને પછી મારે ચિંતા નથી અને મારે એવું બનેલું કે હું પરીક્ષાની આગલી રાત્રે ફિલ્મ જોવા જઈ ઘરે કહીને ગયો હું પિક્ચર જોવા જાઉં છું બીજા દિવસે પેપર હોય પણ હવે એને ભરોસો તો ફાઉન્ડેશન મજબૂત છે એટલે ઉપર કાંઈક થોડા ઘણી પારીઓ હલશે ને વાવાઝોડામાં તો વાંધો નહીં આવે પડશે તો છાપરા પડશે મકાન નહીં પડે વાત છે અને એટલા માટે આ આખી ઘટના જે બની એની શરૂઆત બહુ જ આમ જોવો તો હંબલ છે બહુ પોલાઇટ છે મુંબઈની અંદર એને સ્ટુડિયો એપાર્ટમેન્ટ કહેવામાં આવે જેમાં એક જ રૂમ હોય અને એની સાથે બધું એટેચ હોય હું ભાડાના એવા મકાનની અંદર વર્ષો સુધી રહ્યો કે જે એક જ રૂમ હોય અમારું રસોડું એ ટેમ્પરરી બાથરૂમ થઈ જાય સવારે નીચે ચાર બીજા ભાડું હાથ રહેતા હોય એક ફળિયું મોટું હોય એ ખરું કે ફળિયું જરા વિશાળ રમી શકો તમે એવું પણ એમાં તમારે ટોયલેટ પણ જવું હોય તો વારા કાઢવા પડે અને ક્યારેક તો એટેક કરવા પડે કે ડોલ લીન સીધું ઘૂસી જવાનું કારણ કે બીજા બે જણા પણ રાહ જોતા હોય બચપણ મારું આવી રીતે શરૂઆત થઈ છે ઘરે ભણ્યું એ વાત સાચી અને એટલે અંબલ બિગિનિંગ એવું કહી શકાય શું કામ એવું થયું તમને એમ થાય કે આના પિતા જો અધ્યાપક હતા તો સાવ આવી જગ્યાએ કેમ રહેતા હતા આવી પરિસ્થિતિ કેમ હતી કારણ કે એ જમાનામાં એક સોસાયટીમાં ઘરનું ઘર લેવા માટે મારા પપ્પાએ પૈસા રોક્યા અને પૈસા ડૂબ્યા જૂના મિત્રો જે મારા છે એમને ખબર પણ છે પછી લેણદારોના ચક્કરો ચાલુ થયા પછી વ્યાજના ચક્કરો ચાલુ થયા અને જેને ભોગ્યું હશે ને ખબર હશે કે વ્યાજનું ચક્કર એકવાર ચાલુ થાય પછી ભલભલા લોકો એમાંથી નીકળી ન શકે જો વિજી સિદ્ધાર્થ નીકળી શક્યા હોય લલિત શેઠ નીકળી શક્યા હોય મારો બાપ લલિત વસાવડા ન નીકળી શકે અને એ પરિસ્થિતિને કારણે મારી માએ એ કંટ્રોલ મિકેનિઝમ કર્યું કે જયના બચપણને અકબંધ રાખીને એટલે એના પુસ્તકોનું બજેટ અકબંધ રાખીને પણ આપણે બાકીનું કામ છે એમાં કટ શોર્ટ કરવાનું છે એટલે નાનું એકાદું ડેશલનું ટેપ હોય એકાદું ફ્રીજ હોય એવી વસ્તુઓ પણ લેણદારો લઈ જાય એ દ્રશ્યો મેં નજરે જોયા છે ઉઘરાણી માટે લઈ જાય કે હવે તો બધું ફ્રીજ લઈ લઈએ તો આટલા પૈસાનું વ્યાજ થયું છે આટલું ફ્રીજ તો જોશે મારા ઘરની અંદરનું પહેલું કલર ટીવી આવી જ રીતે જતું રહ્યા પછી ઘણી બધી સિરિયલો જોઈ ઘણી બધી ફિલ્મો જોઈ ઘણા લોકો મને યાદ પણ કરે કે તમને બધું જૂનું જૂનું બહુ યાદ છે જૂનું જૂનું એટલે યાદ છે કે એક નાનકડું બાવીસો રૂપિયાનું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી જેનો ફોટો હમણાં હું ગોંડલ ગયો હતો પાણી ભરાણું હતું એટલે ત્યારે મેં પાડી લીધો છે એમાં જ મેં બધું જોયું છે કારણ કે કલર ટીવીના પૈસા તો વ્યાજમાં જતા રહ્યા અને બીજા કલર ટીવી લેવાના પૈસા હતા નહીં એ વખતે હું હાઈસ્કૂલની અંદર ગયો ઘરે ભણતા ભણતા રોજનું એક પુસ્તક એ નિયમ અમારા ઘરનો કે રોજ મીઠાઈ આવે કે ના આવે ચોકલેટ આવે કે ના આવે રોજની એક બુક આવે અને એના માટેનું આજે મેં કીધું એમ કે આવું આવી રીતે રહીને પણ જે બચત થતી એ પુસ્તકોમાં જ હતી એ છે મારી માએ ક્યારેય સોનાનો દાગીનો પહેર્યો નહીં ગુજરી ગયા ત્યારે મારા મામીએ એને સોનાની બુટ્ટી અને જે પેલી સૌભાગ્યવતીને જે હોય એ એમને પહેરાવી પોતાની કાઢીને હું તમારી સામે સોનું પહેરીને આવું છું જાણી જોઈને આવું છું એવો કે મને બહુ શોખ નથી આ બધા મિત્રો જાણે છે કે બધા ઘરેણા પહેરવાનો શોખ નથી શોખ બીજા ઘણા છે પણ હું એટલા માટે આવું છું કે હું એમ કહી શકું કે જેની માં આખી જિંદગી સોનું ન પહેર્યું અને એમાંથી જ્ઞાનનું જે સોનું બનાવ્યું એ સોનું કે જે તિજોરીમાં નથી પણ કબાટોમાં છે એને કારણે એક છોકરો આજે સોનું પહેરીને તમારી સામે ઉભો રહી શકે છે ન ચોરે હરિયમ ચોર જે ચોરી શકતા નથી એવું એક એવી વિદ્યાનું તે એ ખરા અર્થમાં સ્વદેશી પૂજ્ય તે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે ખરા અર્થમાં કારણ કે આ શરૂઆત પછી કઈ દુનિયા જોવાના સપના આવે નહીં હાઈસ્કૂલની અંદર ગયું ને ત્યારે મને યુનિફોર્મ વાલો લાગતો એટલા માટે યુનિફોર્મ વાલો લાગતો કે એક બુધવાર એવો આવે કે જ્યારે તમારે રંગબેરંગી કપડાં તમારી ચોઈસના પહેરવા પડે ત્યારે મને ગાંધીજી કેમ યુનિફોર્મનો આગ્રહ રાખતા નહીં સમજાણું કારણ કે આપણી ચોઈસના કપડાં સારી હાઈસ્કૂલની અંદર પહેરવા માટે ઘણો ખર્ચો કરવો પડે અને એ ખર્ચો કરવાની ત્રેવડ ત્યારે નહોતી એટલે રેકડીઓમાં જૂના દુબઈના ના ને એ બધાના કપડાઓ વેચાવા આવે એ જમાનામાં તમને કદાચ જો એવી શરૂઆત કોઈક ની થઈ હશે આમાંથી તો એમને આ ઘટના ખબર હશે અને એ કપડા હું ખરીદીને પહેરતો હવે બીજા મિત્રોને તો ખ્યાલ આવી જાય કે આ કપડાં છે એ કોઈ બ્રાન્ડેડ કપડાં નથી આ કોઈ એવા સ્ટોરના કપડાં નથી એટલે પહેલાં યુનિફોર્મમાં આપણે સચવાઈ જઈએ કારણ કે પાંચ દિવસ જે યુનિફોર્મ પહેરવાનું હોય ને રવિવારને બાદ કરતા એ એક જ રંગનો સફેદ કલરનો હોય એટલે વાંધો ન આવે આ શરૂઆત હતી અને એમાં મને તો ત્યારે મજા આવતી કારણ કે મારી ઉડાન જે હતી ની કલ્પનાઓમાં થતી વાંચતા વાંચતા પુસ્તકો વાંચતા વાત મેં પહેલી વખત ડિઝનીલેન્ડનું એક આર્ટિકલ વંડરફુલ નામનું એક મેગેઝીન આવતું જે બંધ થઈ ગયું શરૂ થયું અને બંધ થયું અહીંયા ઘણા પત્રકાર લેખક મિત્રો એ બેઠા છે સાયન્સનું મેગેઝિન હતું જેમ સફારી આવે રિફ્લેક્ટર આવે એમ વન્ડરફુલ આવતું બધા જ મેગેઝિન મારી ઘરે આવે અને મેં મોટાભાગના સાચવેલા આ બે વખત વરસાદે અલગ અલગ ભેજમાં મારા મોટાભાગના મેગેઝિન ખાઈ ગયા પુસ્તકો ટકી ગયા પણ મેગેઝીનો ભેજ લાગે પછી સચવાતા નથી ચોંટી જાય છે પાના એટલે મારે ફેંકવા પડે છે પણ એ બધા સાચવેલા હતા એમાં મેં ડિઝીલેન્ડ જોયું ને ત્યારે મને આખી રાત નીંદર નહોતી આવી મને એમ થયું કે ડિઝીલેન્ડ આપણને કોઈથી જોવા નથી મળવાનું આ આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં ડિઝીલેન્ડ હતું કલર ફોટા તો હતા નહીં એમાં પ્રિન્ટિંગમાં પણ મેં કીધું કે આ મજા આવી જાય આ કેવી સરસ પરિવ જેવી દુનિયા હશે પણ એ યાત્રાનો પહેલો વળાંક જે આવ્યો અને જેમાંથી મારી શીખવાની આખી પ્રક્રિયા શરૂ થઈ કારણ કે હું વેદનાની વ્યથા કથા કહેવા નથી જ આવ્યો એ મારો સ્વભાવ પણ નથી હું હંમેશા બીજા મિત્રોને એવું કહેતો હોઉં છું અને આ મારું પોતાનું છે આ કોઈ પુસ્તકમાં લખાયેલું નથી કે તમારે જીવનને જો ખરેખર જાણવું અને માણવું હોય તો કોઈ પણ એક કાર જુઓ તમારી કાર ન હોય તો કોઈકની કારમાં તો બેઠા હશો ક્યારેક ટેક્સીમાં બેઠા હશો કાર તો ખબર હોય ને કેવી હોય એમાં રિયર વ્યૂ મિરર છે ને એ નાનકડો હોય હોય ખરો ન હોય એવું ન હોય પાછળ જોવું તો જોઈએ જ કારણ કે તો જ તમને ખબર પડે રેફરન્સ પોઈન્ટ મળે તમારી કારને પાર્ક કરવાના ચલાવવાના પણ વિન્ડશીલ્ડ છે ને આગળ વધવાનો એ મોટો રાખવો જોઈએ આગળ જોવાની નજર તમારી વધારે હોવી જોઈએ કારણ કે તમારે જવાનું છે આગળ પાછળ નથી જવાનું ભૂતકાળ બહુ સરસ મજાની નદી છે એમાં ધુબાકા મારવાની બેઠેલા દરેક વ્યક્તિને મજા જ આવતી હશે પણ એમાં ડૂબી ન જવાય લાઈને બહાર આવતું રહેવાય હું શીખ્યો હા કે એમાં જ જો આપણે રહે તો પછી ડૂબી ગયા હોત એમાંથી બહાર અવાય આગળ જવાય અને આગળ જવાની ચાન્સની અંદર ભણવાનું મળ્યું એમાં તેજસ્વીતા આવી ત્યારે હોશિયાર વિદ્યાર્થી તરીકે અમુક મિત્રો મળે આ દુર્દશાનો જેનો આભાર હોય છે મરીષ સાહેબ લખી ગયા ને એની સાથે એક હું વધારેનું ઉમેરું કે એમાં ફિલ્ટર પણ હોય છે દુર્દશામાં હું હોશિયાર હતો ને એને કારણે બધા લોકો આવે પુસ્તકો વાંચવા પણ આવે ડોક્ટરોના છોકરાઓ મોટા મોટા સેલિબ્રિટીઓના આઈએસ આઈપીએસ ઓફિસરો ત્યાં આવતા હોય ગોંડલ બાજુ એમનું પોસ્ટિંગ અમારી એસઆરપીમાં થતું હોય તો એમના બાળકોને લઈને આવે મળવા માટે કાંઈ એક એવો વ્યક્તિ રહે છે કે જે ઘરે ભણે છે ને એની પર્સનલ લાઇબ્રેરી છે પણ બારમા ધોરણની અંદર મેં પરીક્ષા આપી અને આ મારા જૈવો પુસ્તકમાં પણ મેં લખેલું છે કે હું શું શીખ્યો એમાંથી ઘણું શીખવા મળ્યું એક જ ઘટનામાંથી અને મારા જે રિઝલ્ટની માર્કશીટ આવી ને મને ખબર હોત ત્યારે કે ઇન્સ્ટાગ્રામ થવાનું છે તો હું એના સ્કેન કરીને રખાવત ઝીરો ઝીરો વન ઝીરો ઝીરો ટુ ઝીરો ઝીરો ફાઇવ કાજલબેન એવા માર્ક કે તમને એમ જોઈને એમ લાગે કે આ ભાઈ છે એટલા ગપ્પાઇ મારી શકે એમ છે જ્યારે તો કે ગપ્પાને વીસ પચીસ માર્ક તો લઈ આવે એટલું તો મને ઓળખનારા બીજા લોકોને ભરોસો હતો કે આ એટલી વાર્તાઓ લખી આવશે અંદર હું એવું કરતોય ખરો મેનેજમેન્ટમાં હું પેપર આપતો ને ત્યારે આર્નોલ્ડ સ્ટેલોન નામના ગ્રેટ મેનેજમેન્ટ થિંકરે નવ થિયરીઓ આપી છે એમ કરીને હું મારી થિયો નવ થિયરીઓ લખી આવતો અને એના વીસમાંથી અઢાર માર્ક મેળવવાના દાખલા છે કારણ કે પરીક્ષક મૂંઝાઈ જાય કે આર્નોલ્ડ સ્ટેલોન નામના કોઈ મહાન થિંકર છે જેની આપણે ભણવામાં કોર્સમાં નથી આવ્યા અને આર્નોલ્ડ શ્વાર્સનગર ને સિલ્વર સ્ટેલોન બે નામ ભેગા કરી દેવાના હતા મને ખબર હતી કે આ કોઈ જોવા નથી જાય એ લોકો જોવા જ જા એને ખબર જ નથી કે કઈ પ્રાણીઓ છે આ બધા તો આવી ટ્રીક પણ શીખ્યો એટલે હું કહું કે એટલી વાર્તા કરી શકત કે હું પચીસ પાંત્રીસ માર્ક તો લી આવા મે નક્કી કર્યું સામે લડવું છે કેસ કરવો છે નિરૂપમ નાણાવટી અમારા પપ્પાના મિત્ર એ લોકો સોલ્જરીમાં એ જમવાના જુનાગઢમાં પુસ્તકો મંગાવતા પપ્પાનું છેલ્લું સન્માન પણ એમણે રૂપાયતન કર્યું એ લોકોએ બોલાવીને હેમંતભાઈ અને નિરૂપમભાઈ તો નિરૂપમ નાણાવટી બહુ મોટા વકીલ ગુજરાતના ક્રિમિનલ લોયર તરીકે તો ઊભા થવાના પૈસા એમને દેવા પડે એટલી મોટી એમની છાપ એમને મેં કહ્યું એમણે કેસ હાથમાં પણ લીધો પણ મને બોલાવીને કહ્યું જો આ એવો કેસ છે કે આ જાદુગર હુડીની પાણીની પેટીમાં પડે તેવું છે હવે ચાવી એની પાસે નથી એને તરફડિયા મારીને બહાર નીકળવાનું છે કારણ કે તમારા પુરાવા તમારી પાસે નથી પુરાવા જ્યાં હશે એ લોકો કબૂલ નહીં કરે આખી જિંદગી કે અમારાથી મિસપ્લેસ થયું છે એટલે બેટર ટુ હેવ સમ કોમ્પ્રોમાઇઝ અને ત્યારે જિંદગીમાં પહેલી વખત હું શીખ્યો કે દરેક વખતે જિદ્દી થવાથી જ જીત મળે એવું જરૂરી નથી ક્યારેક કૃષ્ણ પાસેથી શીખીને યુટર્ન મારતા પણ આવડવો જોઈએ મારી ગાડીને મારી ગાડી છે માટે હું લઈ જ જાઉં લઈ જ જાઉં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ નથી ઇઝ ઇમ્પોસિબલ તો ભટકાઈ જાય એના કરતા પતલી ગલી શોધીને મારે ક્યાંક એને ટર્ન મરાવી અને બીજો રસ્તો શોધવો પડે થોડીક ધીરજ રાખીને ટ્રાફિક વગરના રોડ ઉપર મૂવ કરવી પડે હું એવી રીતે ટ્રાફિક વગરના રોડ ઉપર મૂવ છો ફરીથી પરીક્ષા આપી ત્રણ વર્ષ એમાં નીકળી ગયા બે વર્ષ આ લોકો કાનૂની લડાઈઓમાં એક વર્ષ ફરીથી એ રીએપેયર થવામાં અને એ ત્રણ વર્ષ જે નીકળ્યા ને એ ત્રણ વર્ષની અંદર મને મજા એ આવી ગઈ કે ત્રણ વર્ષની અંદર વિશ્વ સાહિત્ય ગોંડલની ભગવતસિંહજી લાઇબ્રેરીમાં બેસી બેસીને વાંચવા લાગ્યો એમાં સિડની શેલ્ડન ઉમેરાઈ ગયા એમાં અશ્વિની ભટ્ટ ઉમેરાઈ ગયા એમાં એલિસ્ટર મેકલીન ઉમેરાઈ ગયા જેમ સેટલી ચેઇઝ ઉમેરાઈ ગયા અર્ડ સ્ટેનલી ગાર્ડનર ઉમેરાઈ ગયા બધી રહસ્ય કથાઓ બધી સસ્પેન્સ સ્ટોરીસ ક્રિમિનલ સ્ટોરીસ કારણ કે પેલું મગજ જે રીતે ચાલતું હતું ને એને શાંત કરવા માટે આવા જ પ્લોટમાં રસ પડતો હતો કે જેમાં થોડુંક એક્શન હોય જેમાં થોડુંક સસ્પેન્સ હોય પણ એ બધું આવતું ગયું આવતું ગયું આવતું ગયું રજનીશ પકડાયા એ વંચાઈ ગયા સંભળાયા પછી વંચાયા પહેલાં પુસ્તકોથી વંચાયા તો એ ધીરે 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 એ જે શેપિંગ અપ ઇયર્સ કહેવાય એ મારા સાવ ઘરે ગયા જે પહેલાં ઘરે શરૂઆત થઈ પાછું હું ઘરે આવતો રહ્યો બારમા ધોરણના ટીનેજની પરીક્ષા પછી પછી હું એડમિશન લેવા માટે જ્યારે રાજકોટ ધમસાણીયા કોલેજમાં ગયો મારો મિત્ર જયેશ ઝાટકિયા મારે તો બીએ એ ઇંગ્લિશ જ કરવું હતું ટૂંકમાં મને એમ જ થઈ ગયું હતું કે જલાદો ફૂક ડાલો એ દુનિયા આમાં ભણાય ભણાય નહીં આમાં કાંઈ કરાય જ નહીં આમાં બેઠા બેઠા ચોપડી વંચાય એટલી આપણી પાસે છે બીજું કંઈ જીવનમાં કરાય જ નહીં કારણ કે મમ્મી પપ્પા ખવડાવવા છે એટલું તો કરતા હતા હવે ત્યાંથી જે વાત થઈ ને એમાં ઘુમાવે આવ્યો કે જયેશ ઝાટકિયા નામના મિત્રને બીબીએ કરવું હતું મારે બી એ કરવું હતું એટલે હું એનું ફોર્મ ભરવા ગયો ફોર્મ ભરવા ગયો ત્યારે જયેશની સાથે હું બીએ નું ફોર્મ લેવા ગયો ત્યારે ખબર પડી કે બી ફોર્મ બધા પૂરા થઈ ગયા છે કેટલા બધા લોકોને બીએ ને એલ બી જ કરી રાખવું હતું ત્યારે ફોર્મ પૂરા થઈ ગયા એટલે જયેશ મને કહે કે મારી પાસે એક્સ્ટ્રા ફોર્મ છે તું ભરી દે મેં ભર્યું તો એડમિશનની અંદર કટ ઓફ પોઈન્ટ હતા એ વખતે આજના જેટલી પારદર્શક ટ્રાન્સપેરન્ટ સિસ્ટમ નહોતી ત્યાંથી હું નીકળતો હતો ને પસાર થતી વખતે ભાઈ આપણે એમ કહે કાંઈ વાંધો નહીં આપણે જ ક્યાં અહીં માગવત નહોતા એવા એડમિશન તો ન મળે એની શું કામ ચિંતા કરવી આ જયેશને મળવું હોય મળે બરાબર તો એક સાહેબ વૃદ્ધ પ્રૌઢ રિટાયરમેન્ટને એમને ત્રણ વર્ષ બાકી હતા અને એ આમ લોબીમાં આવીને મને કે કે તમારું નામ જય વસાવડા છે એટલે મને થયું કે આ મને કેવી રીતે ઓળખ્યું હું એ કોઈને ઓળખતો નથી એટલે મેં કીધું હા મને કે તમે નરોત્તમપુરીની સ્પોર્ટ્સ ક્વિઝમાં ભાગ લેવા ગયા હતા હવે જે ઓલા ત્રણ વર્ષ ખાલી બેઠો હતો ને એમાં નવરો બેઠો હું ક્વીઝ ભરીને રાખતો જાત જાતની ત્યારે મેગેઝિનોમાં પણ ક્વીઝ આવતી ગુજરાતી સ્ટારડસ્ટમાં પણ ક્વીઝ આવતી બધા ચિત્રલેખામાં ને એમાં પણ હરીફાઈઓ આવતી એ હું રાખતો એમાંથી થોડા થોડા નાના મોટા ઇનામો મળતા એ મને ગમતા નરોત્તમ પુરીની સ્પોર્ટ્સ ક્વિઝની અંદર હું દિલ્હી ભાગ લેવા ગયો ત્યારે મને ખબર નહોતી કે એની શું અસર મારા જીવનમાં આવશે હું તો રોમાંચ થઈ ગયો હતો કે ભાઈ એક મંડી હાઉસ નામની જગ્યા જોવા મળશે એ મહેતા સાહેબ ડૉક્ટર જેમ મહેતા આજે આ દુનિયામાં નથી પણ એમના દીકરી છે આ દુનિયામાં હજી એ ડૉક્ટર જેમ મહેતાએ એ સ્પોર્ટ્સ ક્વિઝ જોઈને મને ઓળખી લીધો કે ભાઈ આ એ છોકરો કે જે કારણ કે એને રસ હતો એ ક્વિઝ જોવામાં મને કે તમારે આમાં મારી કોલેજમાં આવવાનું એ એડમિશન હું તમને અપાવી દઉં અહીં ભણો તમારા જેવા ટેલેન્ટેડ છોકરાઓ અહીંયા આવું છે એને કાંઈ ખબર નહીં હું ઘરે ભણો છું કે નહીં એક અધ્યાપક એક શિક્ષક કે જેણે માત્ર ક્વિઝ જોઈને ટેલિવિઝનમાં એક છોકરાને પકડી લીધો દુનિયામાં હું એવું અંગત રીતે હવે માનતો થયો છું કે તમે એમ માનો છો કે આ ગણતરી કરો એટલે આ મળે આ ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે આ મળે આ ધારો એટલે આ મળે ક્યારેક છે ને ક્ષણ આપણને પકડી લેતી હોય છે આપણે ક્ષણને પકડી નથી શકતા વી કેન નોટ ગેટ ધ મોમેન્ટ વાહ ભાઈ વાહ આ આ કઈક આ પેલો ધક્કો કોણે માર્યો તો એવી કથા છે તો મહેતા સાહેબે મને લઈ લીધો અને આપણે પેલા પળવાખોર અનુરાગ કશ્યપ ની ફિલ્મોના કેરેક્ટર જેવા એટલે મેં મહેતા સાહેબને કીધું મે કીધું આ તો તમારે કારણે હું એડમિશન લઉં છું આમ જ મારા બાપની ઉંમરની વ્યક્તિ પ્રેમથી મને એડમિશન આપે છે મારા ફ્રેન્ડને નથી મળ્યું મને મળી ગયું છે એમને ભેગવા આવ્યો તો સપોર્ટ કરવા અને હું એને એમ કહું છું કે ભાઈ તો તમારે કારણે મને કે કઈ વાંધો નહીં એ વસાવડા ભાઈ કઈ બોલાવે પસાવડા ભાઈ તમારામાં ગુસ્સો બહુ છે પણ તમે ખોટી જગ્યાએ વાપરો છો આ એમના શબ્દો અરે કાજલબેન ને અંકિત બંને એવા મિત્રો છે કે જે ઘણું જાણતા હોય મારા વિશે તો એમને આ જો તરત તરત રિસ્પોન્સ આવે નેચરલ કાજલબેન પણ ઘણીવાર ખી જાય કે તમે કોઈક ફેસબુકની અંદર જઈને કોઈકની અરે બાર કલાક માથાકૂટ કરો એના કરતાં કોઈક આયોજક કરતા હોય બે પૈસા વધારે મળે એટલે મહેતા સાહેબ મને આવું કે હું ચાલુ ક્લાસે આ સાહેબ ભણાવે છે એમાં હું બોર થાઉં છું મહેતા સાહેબને કહું અને જતો રહું લાઇબ્રેરીમાં એમના જ કાર્ડ ઉપર પુસ્તકો લઈ આવું એટલે વધારે વાંચવાનું શરૂ થયું સમકાલીનને એવા બધા છાપાઓ લાઇબ્રેરીમાં આવતા એટલે સમકાલીનના ટચમાં આવ્યો મુંબઈથી જ બહાર પડતું છાપું સમકાલીન ન હોત તો જય વસાવડા લેખક નથી હોત આજે હું તમને સરા જાહેર કહું છું કારણ કે એમાં જે રીતે લખાતું હતું એમાં જે રીતે બધું આપાત હતું એની બહુ ગુંડી અસર થઈ કે આમ જરા બાઉન્ડ્રીમાંથી બહાર નીકળવું જોઈએ આપણે જરા કૂદકા મારવા જોઈએ બહાર બધું ફિક્સ ફોર્મેટમાં જ ન હોય એવું જ ક્રાંતિભટ શિલાભટ્ટનું અભિયાન સ્પેસિફિકલી કારણ કે પછી તો એના ક્લેવર ઘણા ફર્યા પણ આ જે વાત છે આ બે વસ્તુ કે જેમાં થોડી બળવાખોરી હતી ને ગમી જાય ક્રાંતિની વાતો બળવાની વાતો એક દિવસ પહેલાં ડોક્ટર જે એમ મહેતા મને આવીને કહે કે આજે એક એપલ કોમ્પ્યુટરની ક્વિઝ છે રાજકોટમાં મેં તમારું નામ મોકલાયું છે સાંજે સાડા છ ભાગ લેવાનો છે એટલે મેં કકડાટ ચાલુ કર્યો કે મારે પાસ હોય બસનો મારે ટિકિટ લેવી પડે રાતના મોડો જાઉં તો મારે બપોરે ક્યાં જવું એટલે મહેતા સાહેબ કે બપોરે ગેલેક્સીમ ફિલ્મ જોવા જાઉં તમને આટલો બધો શોખ તો છે પછી ક્વિઝમાં ભાગ લેવો અને પાસ માટેના પૈસા કોલેજ તમને આપી દેશે આવા જવાન ભાડાના પરાણે એમની જીતને કારણે એ મને ઘેર લઈ ગયા જમાયડો હું ખરેખર પિક્ચર જોવા ગયો ક્વિઝમાં ભાગ લીધો આજે મને ટાઈ બ્રેકરનો સવાલ યાદ છે કે જેમ્સ બોનની પહેલી ફિલ્મ હતી એ ડૉક્ટર નો એની હિરોઈન કોણ હતી ને એ આપણને ખબર હતી ઉર્સુલા એન્ડ્રુસ કારણ કે એ જે રીતે પાણીમાંથી બીકીની પહેરીને બહાર નીકળતી હતી એ દ્રશ્ય મને બરાબર અમારા ગોંડલમાં એમ તો વિડીયો કેસેટોમાં બધા જોતા તો એ ટાઈમ બ્રેકર બહુ જીતી ગયો જો ક્યારે કેવું કેવું કામ આવે છે ભલે ઓલા સ્લમડોક મિલિયોનરની ક્વિઝ એવું છે કે ક્યારે તમે શું જીવનમાં અનુભવ્યું હોય ક્યાં નીકળે પ્રગટ થઈ જાય હું સવારે મહેતા સાહેબ પાસે ગયો જ્યારે જીતવાની તો ખુશી જ હોય દરેકને એટલે હું ઘણી વાર કહું કાજલભાઈને હમણાં એવોર્ડની વાત કરતા હતા સરસ રીતે તો હું કહું જ કે ભાઈ એવોર્ડ ન સ્વીકારવાને એ તમને એમ બતાવે છે કે હું એવોર્ડ સાથે કંઈક મારું કનેક્શન છે રજનીશ એમ કહેતા કે પગે લાગવો ને એમ કોકને પગે લાગવાનું કયો એ ખરાબ છે એમ ન લાગવાનું કયો એટલું જ ખરાબ છે કારણ કે તમે એની નોંધ લ્યો છો કે આ લાગે છે મૂળ તો નોંધ જ ન લેવી વધારે સારું એટલે ઓરખ થાય હું કાયમ કહેતો હું કે કોઈ પણ પ્રશંસા કોઈ પણ એવોર્ડ ઝીલીત લેવા સ્વીકારી લેવા પણ એટલું યાદ રાખું આ મારું પોતાનું છે મને મળેલું છે કે બરફના ગોલા હોય છે બરફના ગોલાને તમે ખિસ્સામાં મૂકીને ઘરે ન લઈ શકો બહુ મજા આવે ચૂસવાની પણ ત્યાં ને ત્યાં એક ક્ષણ ને માણી લેવાની ચૂસી લેવાની આમ ખટમીઠી બધી જે કઈ સ્વાદ હોય રંગ હોય બધું જ માણી લેવાનું ખિસ્સામાં મૂકશો ને તો પેન્ટ પલળશે ને બગડશે અને ગોલો રહેશે નહીં એટલે આગળ ચાલવાનું તો પેલો હરક થયો ને સાહેબ પાસે સવારમાં જઈને મેં બતાવ્યું વસાવડા ભાઈ હું કેતો તમને કે તમે ક્વિઝમાં ભાગ લ્યો ને એટલા માટે તો તમને એડમિશન અપાયું હતું ચાલો મારી ભેગા અને એમણે મને એક એક ક્લાસ ફેરવો આખી કોલેજ આ આપણો સ્ટુડન્ટ છે જય વસાવડા પહેલી વખત આપણી કોલેજમાંથી કોઈ ક્વિઝ જીતીને આવ્યું છે અને ત્યારથી જ પરિવર્તન શરૂ થયું ત્યારથી જ મારું લર્નિંગ શરૂ થયું કારણ કે પેલી તાળીઓ પડે છોકરાઓને જ મજા આવે વચ્ચે બ્રેક મળે લેક્ચરમાં વચ્ચે કોઈક આવી રીતે સાહેબ આવે તો એટલે બહુ ત સિટી બસની રાહ જોઈને બસ સ્ટેન્ડની બહાર અરે ઊભો તો ત્યાં ધમસાણીયા કોલેજની બહારના બસ સ્ટેન્ડે કોટેજા ચોકના ત્યાં એક છોકરો બાઇક લઈને આવ્યો તમારે જ્યાં જાવું હોય એ હું મૂકી જાઉં એટલે પહેલું સેલિબ્રિટી મોમેન્ટ હતી એક ઓહો લોકો આપણને ઓળખે લોકો આપણને મૂકી જાય પછી ચસ્કો ચડ્યો એમાંથી મેં પ્રતિજ્ઞા લીધી ભીષ્મની જેમ કે હવે હું ઘરેથી પૈસા નહીં માગું પણ સ્પર્ધાઓમાં ભાગ લઈ અને એના જે પૈસા હશે એમાંથી કોલેજની ફી ભરીશ ફિલ્મની ટિકિટો ખર્ચીશ અને મારા પુસ્તકો મેગેઝીનો વસાવીશ કારણ કે ઘરની પરિસ્થિતિથી હું વાકેફ હતો કે આ બધાની વચ્ચે પૈસા મને આપે છે આ બધા ભણવાના ખર્ચાના અને એમ સ્પર્ધાઓમાં ભાગ લેતો થયો ને એને કારણે બોલતો થયો ને એને કારણે લખતો થયો બાકી આમાં કંઈ બહુ રસ હતો નહીં પણ એ પછી પ્રક્રિયામાંથી હું શીખ્યો એ જે મને મારા સાહેબે શીખવાયું

કારણ કે પરાણે પરાણે કે ધક્કા મારીને કે આમ મોઢું ચડાવીને આપવા પડતા હોય છે એમ આપીને હું નીકળો પણ આ જે વણાંક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે ભાઈ મને આ ધીરે ધીરે સમજવા મળ્યું કે તમે પહેલાં એસ્ટાબ્લિશ થાવ તમારી જાતને પ્રૂવ કરો કૃષ્ણ સોનાની દ્વારકા પોતાના કાંડે બનાવે તો મથુરાથી બાકીના વડીલો દોડતા દોડતા ત્યાં રહેવા આવે એના માટે પહેલાં કાંડે દ્વારકા બનાવવી પડે પછી તમે તમારી ગમતી રૂકમણીનું હરણ કરો તો ચાલે અને સુભદ્રાનું થવા દો તોય ચાલે કારણ કે આ વન વે નથી ટુ વે છે તમે એક જે પ્રિન્સિપલમાં માં માનો એ બીજા નહીં માટે માનવા દેવું જોઈએ તમે કોઈ રૂકમી બેન લઈ આવો તો તમારી બેને કોઈક લઈ જાય તો આ સ્વીકારવા જેવું છે અને સમજવા જેવું છે તો આ પહેલો ટર્નિંગ પોઈન્ટ બીજો ટર્નિંગ પોઈન્ટ એ આવ્યો કે આ સ્પર્ધામાં ભાગ લેતા લેતા હું એક સાથે યુનિવર્સિટીની ચાર સ્પર્ધા જીતી ગયો એ રેકોર્ડ હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ત્યારે મેડલ લેવાના પૈસા નહોતા એટલે મને રિસરમ ફોન આવ્યો હતો ત્યારે લેન્ડલાઇનનો એક ફોન હતો મારા ઘરમાં અને એ અમારે ટ્રસ્ટી અપાયો હતો આ સ્પર્ધાઓને કારણે વિજેતા તરીકે ઇનામમાં વાલજીભાઈ પટેલે એ આ દુનિયામાં નથી અને એ ફોનમાં એવો ફોન આવ્યો હતો માગવા બાગવા આવતા નહીં હોય એ ડાયા થઈને આ મેડલ બેડલના પૈસા નથી છાપામાં નામ નહીં મેડલ એટલે છાપામાં નામ છપાય એના માટે પેલું કહેવાય જ ગયું હતું છાપામાં નામ છપાય એ મેડલ એટલે કોલેજ ત્યાંથી પ્રેસ નોટ લઈ અને ગુજરાત સમાચારનું પ્રેસ છે એ મારે નજીક હતું એસટી બસ સ્ટેન્ડ થી રાજકોટના હજી એ ત્યાં જ છે અને ગોંડલ મારે જવાનું હોય અપડાઉન કરીને તો એ હું ત્યાં જઈને દેવા માટે ગયો ને ત્યાં એક સૂર્યકાંત મહેતા નામના એક વડીલ દિવાસી તંત્રી બેઠા હતા એને આમ જોયા વગર શું છે આ કારણ કે આમ જોયું કે કોઈક છોકરો આવ્યો છે કોલેજિયન એટલે મેં કીધું આ એમ કે જ છે પ્રશ્નો જ છે મેં કીધું ચાર સ્પર્ધામાં પહેલો આવ્યો એની ચાર સ્પર્ધામાં પહેલાં આવ્યા તમારા બાપુજી શું કરે છે મેં કીધું કોલેજમાં ભણાવે છે હા તે લાગવાગ્યા પહેલાં જ આવે સૂર્યકાંત જ છે જીવે છે અમદાવાદમાં જ રહે છે એટલે આ ગપા નથી આ જીવે છે એના નામે નથી ચલાવતો એટલે મેં કીધું કે સાહેબ એવું ના હોય મારા પપ્પા તો મને ગાઈડ કરે પણ હું લખું છું હું મારી સ્ક્રિપ્ટ બોલું છું હું અને આજે મને ફાવતું નથી કે સ્ક્રિપ્ટ ઉપર બોલવું આકાશવાણીની સિરીઝો મેં એટલે છોડી દીધી કે સ્ક્રિપ્ટ પહેલા જમા કરાવવી પડે એ મને બાફક ના આવે કારણ કે મને તો આમ સુજે હું બોલતો જાવ અંદરથી ઉતરે એમ હું એટલું જ કહું છું દરેક વ્યક્તિ કાજલ ઓઝા હોય કંકિત ત્રિવેદી હોય રહીશ મણિયાર હોય એને ઉપરવાળાએ ચકલી ચાલુ કરીને ધોધ આપ્યો જ છે તમે ડેમ ઓછા બાંધો ને તો ફ્લો લાંબો ચાલ એટલે હું ત્યાં ગયો ને પછી પેલું જે ઓળી અકળામણ થઈને એટલે મેં કીધું મેં કીધું તમે મને અત્યારે ટોપિક આપો હું અત્યારે લખી દઉં તમને મને કે લખો જવાહરલાલ નહેરુ ઉપર નહેરુ ભારતને કેટલા કામ આવ્યા એની ચર્ચા હજી ચાલુ છે કે જે નેરુ ઉપર ત્યાં ત્યાં લખીને સાહેબ તો કંઈક જતા રહ્યા હતા પસ્તીના કાગળ આપે કુંદનભાઈ બધા અખબારોના મિત્રો મૌલિકભાઈ બધા બેઠા છે એટલા જૂના પસ્તીના કાગળો આપે લખવા માટે તો એવું લખવા માટે આવ્યું મેં તો નેરુનો લેખ લખીને ચાલતો થઈ ગયો એ લેખ બે દિવસ પછી છપાણો નીચે મારું નામ છપાણું અને મારો સરનામું કઈ નહોતું એટલે મારી કોલેજમાં મેસેજ આવ્યો કે આ ભાઈને કહેજો મળી જાય અને ગયો ત્યારે મને જુદા ટોનમાં પેલી પાન પસંદની જાહેરાત જેવું થયું આખો ટોન ભરી ગયો કે આટલું તો જર્નાલિઝમ ના સ્ટુડન્ટ પણ સરસ નથી લગતા એમ કે તમે એક કામ કરો વચ્ચે વચ્ચે આપતા જ પસાર થાય ને ત્યારે એટલે મેં સામું પૂછ્યું મેં કીધું તો મને શું મળે મને કે તમારું નામ છે એટલે મેં કીધું એ બહુ સારું કહેવાય પણ આટલી બધી મારે તમે કીધું પિક્ચર પિક્ચર જોવા હોય ને ટિકિટના પૈસા હું જાતે કાઢું છું આવું બધું લખી બોલીને એટલે મને કીધું તમને દોઢસો રૂપિયા મળશે જાઓ એકસો પચાસ રૂપિયા આ લેખનનો પુરસ્કાર મીંડાઓ વધતા ગયા એની પછી પાછળ પણ એ લખવાનું શરૂ કર્યું રાજકોટમાં વીજળીની સમસ્યા મેં નવ હપ્તાની સિરીઝ લખી નાખી ઉર્જા ઉત્પાદને ઉકેલ અને એમાં લોકોને ખબર પડી કે આ ક્યાંથી આવી ક્યાંથી આવી આજ મુંબઈમાં પહેલી મુલાકાત મુંબઈ શહેરમાં મારો પહેલો પગ પડ્યો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની એક નિબંધ સ્પર્ધા વર્ષોથી એ લોકો કરે છે અણુશક્તિ ઉપરની નિબંધ સ્પર્ધા એમાં જીતેલારો એકમાત્ર ગુજરાતી વિદ્યાર્થી જે નોન સાયન્સ સ્ટુડન્ટ જેના પેપરમાં ઝીરો ઝીરો માર્ક લખાયેલા હતા આજની તારીખે હું એક જ છું એની અંદર જે ગુજરાતમાંથી જીતો હોય આર ચિદમ્બરમ અણુશક્તિ પંચના ભૂતપૂર્વ વડા અને ડૉક્ટર અબ્દુલ કલામ એના હાથે પ્રાઇઝ મળેલું અને સાત દિવસ મુંબઈ રહેવા મળેલું અને એમાં જે હું શીખેલો પેલી ઓલ્ટરનેટિવ એનર્જી વિશે એ મેં પેલી લેખમાળામાં લખી જો ક્યાં ક્યાં કનેક્ટિંગ ધ ડોટ્સ જેવું છે આ પેલા સ્ટીવ જોબ્સ કહેતો એમ ક્યાં ક્યાં કનેક્શન મળે છે અને એ જે મળ્યું એ જ્ઞાન મળ્યું જે તપસ્યા મળી એ જે નવું જાણવાનું વાંચવાનું આંખો તોડવાની મધરજ સુધી નવું નવું જોયા કરવાનું હજી મોબાઈલમાં હું લેખો સેવ એવું કરીને રાખું છું એ જે એપ્લાય થયા ગયા અને એમાંથી પેલી સિરીઝ ચાલુ થઈ ને એમાંથી કોલમ ચાલુ થઈ મેં તો એવો જવાબ પૂછ્યો હતો કે ભાઈ આ તમે કોલમ લખવાનું કહો છો આમાં નવો લેખ ન સુજે તો મને બંધ કરી દેશો શરૂ તો કરો આ ફેઝ જે બીજો આવ્યો એમાંથી હું શીખ્યો એ કે તમે જો તમારી સજ્જતાને ગુમાવી દો તો આ જગતની અંદર બધા જ લોકો તમને પાડી દેવા માટે જ ઊભા હોય છે એમાં એનો વાંક નથી જગત ચાલે છે જ કન્વેયર બેલ્ટની જેમ એટલે તમે સ્થિર થઈ જાવ તો તમારે નીચે પડી જવાનું હોય બાકીનો બેલ્ટ તો ચાલુ જ રહેતો હોય યુ યુ બ્લેમ થેન્ક એ સ્વાભાવિક પ્રક્રિયા છે કારણ કે બેલ્ટ ચાલુ છે એમાં એ લોકો તો તમને થવાનું મારે દે પડી જાય એટલે સજ્જતા સતત રહેવી જોઈએ પણ સજ્જતા રહેવાની સાથે સહજતા પણ સતત રહેવી જોઈએ સજ્જતાના નામે લોકો અસહજ થઈ જાય છે ને એ મને નથી ગમતું એટલે હું માસ્ક માસ્કા બધા મિત્રો મને હસતા હતા હમણાં ખીજવતા હતા કે સાચું બોલજો બધું કહેજો અત્યારે ચોખ્ખું ચટ એમ બરાબર પણ મારા મોટા ભાગને જે મને ઓળખે છે ને ખબર જ છે કે મેં બહુ એટલા પડદા રાખ્યા જ નથી એટલે મારા માટે કોઈ ટીકાઈ કરવી હોય ને તો કાલ્પનિક વાર્તાઓ રચવી પડે છે કારણ કે વાસ્તવિકતામાં એટલા પડદા રાખો તો ખબર પડે ને દુનિયાને કે તમે આટલા પડદા કરો છો તો આ વણાક જે આવ્યો ત્યાંથી એક બીજો વણાક આવ્યો આ ઘટના પછી થોડું સ્થિર થવા લાગ્યું સિવિલ સર્વિસની તૈયારી કરવી હતી સિવિલ સર્વિસની તૈયારીમાંથી હું કોલેજ પ્રિન્સિપાલ થઈ ગયો એમાંય બહુ મજા આવી કોલેજ આખી બેઠી કરી મારા વિદ્યાર્થીઓ ઘણા બધા હજી મળી જાય છે અને પ્રેમ કરે છે ઓનલાઈન મળી જાય છે પણ મારા મમ્મીને અચાનક કેન્સર થયું તમે ત્રણેય અંકિતનું મેં સાંભળ્યું નહીં પણ હું સમજી ગયો કે એમાં વાતમાં મૃત્યુ આવ્યું હશે કાજલબેને તો મારી હાજરીમાં જ વાત કરી મૃત્યુની આ મૃત્યુ મારા જીવનમાં પણ આવ્યું અને એના આધારે જ મને એવું લાગે છે કે સંસારની અંદર પરમ સત્ય છે ને એ બે જ છે બાકીનું બધું ચક્કર એના ઉપર જ ચાલે છે એક પ્રેમ અને બીજું મૃત્યુ બરાબર આ સિવાય બીજું કંઈ છે નહીં બાકી એના બધા એક્સસ્ટેન્ડડ કલર્સ છે શેડ્સ છે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે હોય એવા એના મિલિયન્સ ઓફ શેડ્સ છે લવના અને ડેથના અને લવ પણ માણસ એટલે જ કરે છે કે એને ખબર છે કે એક દિવસે આપણી કહાની સમાપ્ત થશે પણ પ્રેમ કર્યો હશે અને પ્રેમ મેળવ્યો હશે ને તો એ કહાનીનું આયુષ્ય લંબાશે ક્યાં વાત છે અને એટલે મમ્મીને કેન્સર થયું ત્યારે હું તો જોબ ઉપર જવાનું મેં બંધ કર્યું એને મને અઠ્યાવીસ વર્ષનો કર્યો એ અઠ્યાવીસ તો કરી શકે તો હું કંઈ અઠ્યાવીસ મહિનાના આપી શકું એના માટે મારી એ થિયરી હતી નોકરી ત્યારે છૂટી ગઈ ઘરે રહ્યો પૈસા આપણે વાત થઈ એમ પહેલાં હતા નહીં જે થોડા ઘણા બચત અમે કરતા હતા એ રાજકોટમાં ઘર લેવા માટે કરતા હતા મારા મમ્મી મને બરાબર યાદ છે કે લાલ સાઈનવાળી બસ હોય એ એક્સપ્રેસ હોય જેમાં આઠ રૂપિયા ટિકિટના વધારે હોય અને કાળા સાઈનવાળી બસ છે એ લોકલ હોય જેમાં આઠ રૂપિયા ઓછા હોય તે લોકલ પસંદ કરતા કારણ કે એમાં જડે બચત જે થાય એ ઘરમાં કામ લાગે હવે એ મારા પહેલા પુસ્તકો આવ્યા એનું પાર્સલ જે દિવસે આવ્યું મારા ઘરમાં છપાઈને એ જ દિવસે એમના કેન્સરનો રિપોર્ટ આવ્યો એમને ઉધરસ આવતી હતી પોતે શાક વઘારીને મારો રિપોર્ટ લેવા જાઉં છું એમ કરીને ગયા અને પાછા આવીને એને સમજાણું નહોતું પણ મને ફોન આવ્યો કારણ કે પેલો પહેલાં ભાઈ ના પાડી એમને કંઈ કહેવાની એમને એમ કીધું તમારા સનને કે હસબન્ડને મોકલો એટલે એ ઘટના પછી મેં જે જોયું કે જે પૈસા તમે વીસ વીસ વર્ષ સુધી પંદર પંદર વર્ષ સુધી ટીપે ટીપે બચાવ્યા હોય ને એમની વેન ન મળતી મારો ચિરાગ માત્રાવળિયા નામનો અંગત મિત્ર જે હજી એ સાચવે છે અમારા આખા કુટુંબને એ એ બહુ પ્રેમથી માસી તમે મને એમ કે હર્ક્યુલિસની વાર્તા વાંચવા આપતા તમને યાદ છે એમ કહી કહીને ઇન્જેક્શન આપતો ઇટ વોઝ અ વેરી હ્યુમન ટચ કે ડોક્ટર છે એ કાયમ માટે બધું એનેસ્થેસિસ કરીને જ કરે એવું જરૂરી નથી આ ડોક્ટર બેઠા ક્યારેક વાર્તાઓ કે ને દર્દીને તો દર્દી ખોવાઈ જાય એની અંદર અને એમાં ઇન્જેક્શન લગાઈ જાય પણ એ દિવસે એ ઘટનાઓમાં એક દિવસની ઘટના નથી એ બે ત્રણ મહિનાની હપ્તાવાર ઘટના છે હું શીખ્યો એક આ બધું જ બચાવો બધું જ મેળવો તમે માણી લીધું ને એ તમારું છે બાકી કઈ ક્ષણે આ પૂરું થઈ જવાનું છે એ તમને ખબર નથી જે તમે માણી લીધું ભોગવી લીધું એ તમારું કારણ કે જે વ્યક્તિએ દસ વર્ષ સુધી મહેનત કરીને માની લો કે સત્તર રૂપિયા બચાવ્યા હોય એ સત્યાવીસ હજારનું ઇન્જેક્શન ત્રણ વખત ખુલે પણ પછી કઈ ફ્રીજમાં રાખીને કરે બીજી વાર તો અપાય નહીં એટલે ફેંકી દેવું પડે એટલે મને મારી માની પેલી બસમાં બેસેલી યાત્રાઓ યાદ આવી સત્યાવીસ હજારના ઇન્જેક્શનનો ઘા થાય ત્યારે અને એ વખતે મેં એમના મૃત્યુ પછી સંકલ્પ લીધો કે હવે નોકરી નહીં કરું હવે જિંદગી જીવીશ મારી શરતોએ મારા ઠાઠથી મારી મોતથી જીવીશ આ જલસા અવતાર જે બાપુ મને પ્રેમથી ઘણીવાર કહેતા હોય છે ને જલસા અવતાર ત્યાંથી શરૂ થયેલો છે પણ એક મેં શરત રાખી છે એક ફૂદડી રાખી છે તમારા જલસા કોઈની પીડાનું કારણ ન બનવા જોઈએ સરા જાહેર કહું છું હું તો લખું જ છું બધે સતત બહાર જાઉં છું એવું હોય છે કે હું તો ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર કોમેન્ટોને જવાબ આપું છું એવું નથી ભાગી જાઉં છું પોસ્ટ મૂકીને બરાબર આજ સુધીમાં પ્રેમ કર્યો છે પણ કોઈને પ્રેમ ન હોય ત્યાં આઈ લવ યુ કિન છેત્ર નથી મિત્રો રાખ્યા છે પણ ઘણા બધા કહેતા જ હોય છે તમારી કઈ ગર્લફ્રેન્ડની વાતો કરો ને તો મજા આવે આ જો અંકિત ને તરત એમ પાનો ચડ્યો કે તો કે આપણે પ્રકાશન ના રાઈટ્સ લઈ લઈએ અત્યારે અત્યારે એ જીવન કથાના કાંતિ ભટ્ટ હમણાં જતા રહ્યા ને એને હું કેતો તમે આત્મકથા કેમ નથી લખતા કે લખવા જેવું બધું લેખોમાં જ લખી નાખી છે અને બાકી લખવા બેસું ને તો કડવાશ સિવાય કઈ નીકળે નહીં એટલે ન લખાય કે આપણે મીઠાશ રાખીને જતા રહેવાય એવું કહેતા હું જુદા એંગલથી કહું છું કે મને મારી કથા મારા પાત્રો કહેવાનો હક છે એરપોર્ટની અંદર તમે દાખલ થાવ ને તો એરપોર્ટમાં દાખલ થાવ ત્યારે તમે ફૂલ લિન જઈ શકો કુંડુ ન જઈ શકો નેગેટિવિટી લઈને જાઓ તો તમને એન્ટ્રી નથી મળતી પુષ્પ લિન જાઓ તો મળે છે એટલે છેલ્લી પાંચ મિનિટ હવે વધી છે મારી પાસે એ પાંચ મિનિટમાં હું આટલી જ વાત કહેવાનો છું કે ત્યારથી મેં નક્કી કર્યું કે જિંદગીને માણવી મારા યુનિવર્સિટીના ડાયરેક્ટરે મને રાજીનામું આપ્યું ત્યારે વાઇસ ચાન્સેલર કનુભાઈ માવાણી એ પણ જીવે છે એમણે સુરત છે અને હમણાં એમનો કોઈક ઉત્સવ પણ ઉજવવાના છે એમણે મને બોલાવીને કીધું કે દોસ્ત હું તને પ્રોટેક્ટ કરું રાજીનામું ન અપાય પૈસા લેવાય ઘરે બેસીને કામ ન ફાવતું હોય તો એટલે મેં એમ કીધું કે મેં કીધું સાહેબ તમે આયુર્વેદિક ડોક્ટર છો તમે ગેરંટી આપશો કે મારી માં જતી રહી એમ હું નહીં જતો રહું આ પગાર પંચો આ પેન્શન એ ભોગવવા માટેના સાઠ વર્ષ મારે નથી કરવા મારે આજથી શરૂ કરવું છે અને એ જે હું શીખ્યો એમાંથી એ શીખ્યો કે જીવનને તમે વેઇટિંગ પીરિયડમાં ન રાખો આપણે કાર પણ લઈએ છીએ ને ત્યારે આપણા ગમતા કલર એટલે નથી લેતા કે રિસેલ વેલ્યુ ન આવે મારી એક કાર બ્લુ કલરની છે ને બીજી લાલ કલરની છે મારા પછી જે પાંચ વર્ષ પછી વાપરવાનો છે એના માટે અત્યારથી હું પ્રીમિયમ ભરું હું એવી ગાડીમાં ન બેસું એવા ટી શર્ટ ન ભરું જે મને ગમે છે જેમાં મને મજા આવે છે માણસ પોતાની મજા માટે શરમ અનુભવ તો થાય ને ત્યારે હારતો હોય છે બાકી જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ નથી કા જીત છે કા શીખ છે કાં તમે જીતો છો ને કાં શીખો છો હારવાની આદત પડી જાય ને એ ખોટું છે હારવું બિલકુલ સરસ છે હારોશો તો શીખશો પણ જો હારતા જ રહેશો તો કઈ શીખી નહીં શકો તો પછી હારતા જ રહેશો તો જે છેલ્લી વાત આ ભૂતકાળની કહાની વર્તમાનમાં વિદેશ પ્રવાસો કર્યા પ્રવચનો કર્યા અનાયાસિત થયા મારો પાસપોર્ટ હું શેવિંગ કરાવવાનું વાળ કપાવવા માટે ગયો તો ત્યાં બાજુમાં એક ભાઈ બેઠા હતા કે તમે પાસપોર્ટ પાસપોર્ટ તો કઢાવો મેં કામ શરૂ કર્યું છે એટલે બાજુમાં આ છે ને દુનિયાના ઘણા ઘણા કોન્ટ્રાક્ટ કોકના અનુમલિક એમ કીધું હતું કે ફીર તેરી કહાની યાદ આવી મહેશ ભટ્ટે મને યુરીમાં આપી હતી કારણ કે મળતા જ નહોતા એટલા બીજી ડાયરેક્ટર હતા ત્રણ ત્રણ ફિલ્મો એક સાથે કરતા પછી હું એકદી બાથરૂમમાં ઘૂસી ગયો પાછળ અને ત્યાં ગાવા માંડ્યો કે અહીંથી માણસ ક્યાં જશે હવે અહીં તો એને સાંભળવું જ પડશે કે આ ટ્યુન કેવી છે તો એવી વાત છે કે ભાઈ અચાનક મળ્યું એમાં મારે એક ખાસ વાતય કરવી પડે મને ઘણા લોકો પૂછે છે કે તમે છોડતા કેમ નથી તમે જે છાપાને પકડીને બેઠા છો કે આ પકડીને બેઠા છો હું કાયમ કહેતો હોઉં છું કે સિદ્ધાંતના ભેદ નહીં હોય ત્યાં સુધી માત્ર સંપત્તિ માટે હું જિંદગીમાં એક પણ નિર્ણય નથી લેતો તો તો લીધો હોત તો અત્યાર સુધીમાં પાંચ સાત છાપા બદલાવી દેખાવો પાંચ છ પ્રકાશનો બદલાવી દેખાવો નથી જ કર્યું પણ કરવું એ સરસ રીતે કરવું લોકોને મજા આવે એવી રીતે કરવું લોકોએ મને મદદ કરી હોય તો એનું મનમાં કૃતજ્ઞતા રાખવી દસ ગણું કરીને પાછા આપવાનો પ્રયત્ન કરવો માન રાખવું પ્રેમ રાખવું અને એટલે મિત્રો ઝાંખી યાત્રાનું જે સમિંગ અપ છે કારણ કે આમાં મેં કીધું એમ બધા વણાકો કહેવા માટે આપણે આની સિક્વલ કરવી જોઈએ અને થ્રી ચીયર્સની એક સિક્વલ પણ થાય જેમાં અમે બધાએ જે મૃત્યુની ને એ બધી વાતો લીધી બચપણની ને એ વાતોમાંથી બહાર નીકળીને પ્રોફેશનલની વાતો પણ થોડીક કરી શકીએ તો એ કરશું જ્યારે એની સિક્વલ જયેશભાઈ અને લાલુભાઈ એવા મિત્રો છે કે જે પ્રોગ્રામો કંઈ એક કરીને બેઠા રહે એવા નથી ત્યારે હું બાકીની હપ્તા તમને સંભળાવીશ કે ભાઈ પુસ્તકો કેવી રીતે તૈયાર થયા લખાણ કેવી રીતે લખાતું ગયું બહાર કેવી રીતે ફરતો ગયો પણ એક શરત રાખી છે આ બધાને ખબર છે ટોકરીયા બાવાની જેમ જીવવાનું ટોકળા વગાડવાના ભિક્ષાકોક આપે તો આપે ન આપે કાંઈ નહીં ટોકરા વગાડતા વગાડતા આગળ ચાલ્યા જવાના એટલે છેલ્લી જે વાત મેં તમને કીધું હતું ને કે છેલ્લી વાત કહું છું એ આટલી જ શીખ્યો છું અત્યાર સુધીની યાત્રામાંથી તમારા આનંદો ક્યારેય લોકપ્રિયતામાં તાળીઓમાં કે અમુક એવા પ્રકારની ચીજો કે જે ફેમ ગણાય એમાં ન ડિપોઝિટ કરો એ ત્યાં રાખો કે જ્યાં કશું જ ન હોય ને તોય તમે આનંદિત રહ્યો એ નેટફ્લિક્સની ફિલ્મોમાં રાખો એ પીવીઆર કે એવી કોઈ જગ્યાએ મૂવી જોવા જાવ એમાં રાખો એવી કોઈ ફરવાની જગ્યાઓમાં રાખો જ્યારે લેખક જય વસાવડા નહીં હોય કાલ ઉઠીને બધી કોલમ અને બધા પુસ્તકો બંધ થઈ જશે કાલ ઉઠીને કાંઈ પણ કામ ન કરું કમાવું જોઈએ એ અનુભવ થઈ ગયો છે એ કમાવું જોઈએ તમારા સ્વખર્ચ માટે પણ કમાયા પછી તમારા આનંદો ક્યારેય પબ્લિક માટે ડિપોઝિટ ન રાખો તમારા આનંદ તમારી મુઠ્ઠીમાં હોવા જોઈએ આવતીકાલની સવારથી મારે બધું જ બંધ થઈ જાય ને તો કાઢી ફિલ્મો અને એટલા પુસ્તકોનું કલેક્શન મેં કરી લીધું છે હું આખી જિંદગી એના જોડે જીવી શકીશ એટલે મિત્રો બહુ સરસ મજાનું એક ગીત હતું સમાપન ત્યાંથી કરું છું બધાની અમારી કહાની અંકિતની કાજલબેનની બધાની અને તમારા બધાની સામે બેઠેલા અહીં કોઈક ભાર્ગવભાઈ ખુશીનો ખૂણો કરીને બેઠા હોય અહીં કોઈક મનોજભાઈ છે બધા એક પાત્રી નાટકો કરીને બેઠા હોય ચહેરાઓની કથાઓ અમારા ઉદયભાઈને કેટલા બધા છે નથી કરવી પણ બધાની કહાની એક જ છે દોભીઘા જમીનના ગીતમાં છે આપણે બધા એટલા માટે આ બધું કામ કરીએ છીએ આ પ્રવચનો આ કાર્યક્રમો તમે દોડીને આવ્યા સોમવારે અમે દોડીને ઉડીને આવ્યા આપણી કહાની છોડ જા કુછ તો નિશાની છોડ જા કોણ કહે ઈશોર તું ફિર આય ના આય મોસમ બીતા જાય થેન્ક યુ કહાની મેરી રુદા દે જહા માલુમ હોતી હૈ કહાની મેરી રુદા દે જહા માલુમ હોતી હૈ જોતા દાસતા માલુમ હોતી હૈ આજના કાર્યક્રમમાં આ સુંદર ઓડિટોરિયમ આપણને એની તમામ શ્રેષ્ઠતા સાથે એના તમામ એની મરતબા સાથે આપણને આપવા બદલ એનસીપીએ ને આપણે આવવાની છીએ એકવાર જોરદાર તાળી એનસીપીએ માટે સરસ મજાનો સાઉન્ડ પ્રાણ સાઉન્ડના ઈશ્વર અને અનિલભાઈ માટે પાછળ બેઠા છે મુંબઈ ના એક મજાના કલાકાર એમની સેટ નો જે સપ્લાય છે મટી સપ્લાય સામગ્રી પ્રવીણ ભણસોલે ખૂબ સુંદર આ સેટની પરિકલ્પના આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના આ કાર્યક્રમની પ્રસ્તુતિ કઈ રીતે થશે એ એ ભરેલું આયોજન કાર્યક્રમ મંચ પર થયો જેમના રચાયો એવા લાલુભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય અંકિતભાઈ મારે તો બે જ વાત કેવી છે એક ચંદ્રકાંત બક્ષીની કે જ્યાં સુધી એનઆરઆઈઓના ટેબલ ઉપર આપણું ગુજરાતી અથાણું જીવે છે ત્યાં સુધી ભાષા સુધી આપણો માતૃભાષાને કઈ થવાનું નથી અને છેલ્લે એટલું જ કેવું છે કે ભણેલા માણસ જોડે બેસીને ડિપ્રેશન અનુભવવું એના કરતા અભણ માણસો જોડે બેસીને ગપાટા મારવા એના જેવું સુખ બીજું એક નથી તો તમે અમને 3 ને જે ગણ્યા હોય એ પણ અમે ત્રણેય અમારા માટે ખૂબ મસ્તીલા અને મોજીલા માણસો છીએ અમે આ પળને એટલી એન્જોય કરી છે કે વાત ના પૂછો અમારી જિંદગીની અંતરંગ વાતો કદાચ અમે પહેલી જ વાર મંચ ઉપર આવી રીતે પ્રસ્તુત કરી અને તમે આટલી સરસ રીતે ઝીલી કદાચ સાચો શ્રાવણ મહિનો એમાં શ્રવણ મહિનો એ અમે ઉજવ્યો છે થેન્ક યુ વેરી